गुड इवनिंग फ्रेंड, दररोजनी जेम आज रविवार छे, पण हवे तो दिवसो याद नथी रह्या के आज रविवार थयो के सोमवार थयो। आ लॉकडाउननी जाणे आदत थई गई होय एम सवारे उठीने भी घरे अने सांजे भी घरे बपोरे भी घरे, तो दररोज रविवार जेवी हालत थई गई छे। बस घरमां ज रहेवानुं, घरमां ज रहेवानुं ने घरमां ज रहेवानुं, અને એ જ આપણા માટે સારું છે જો ખરેખર આપણે ઘરમાં રહીએ અને આ લોકડાઉનનો સાચો અમલ કરીએ ને, તો જ આપણે આ મહામારીમાંથી બહાર નીકળી શકીશું। આ એક સત્ય હકીકત છે અને એના માટે જીફાએ નક્કી કર્યું છે કે દરરોજ તમારી સાથે અલગ અલગ ફિલ્મી કલાકારોને લઈને આવવા, એમની સાથે વાત કરવી અને એટલીસ્ટ તમારા જે દિવસનો સમય છે એમાંના એક કલાકનો સમય અમે તમારી સાથે સારી રીતે ગાળી શકીએ એવો અમારો પ્રયત્ન છે। અને આ જ પ્રયત્નના ભાગરૂપે આજે આપણી સાથે અલગ અલગ મહેમાનો જોડાયેલા છે। ખૂબ જ મજાની વાત છે કે આજના જે મહેમાનો છે ને એ પણ એક ખાસ મહેમાન છે। એમાં હું સૌથી પહેલા જેમનું નામ લઈશ, એમણે 2018-17 ખૂબ બધી ફિલ્મો બનાવી, ગુજરાતી ફિલ્મો બનાવી, નાટકમાં ખૂબ જ સારા કામ કર્યા છે। ચોર બની થનગાટ કરે ફિલ્મ મેં એમની જોઈને ત્યારે ખાસ કીધું કે આ ફિલ્મ કોણે બનાવી, અને એ વખતે વાત થઈ હતી કે ભાઈ આ ભાઈ છે, વડોદરાના છે અને ખૂબ સારું કામ કરે છે। અને ગયા વર્ષે તો એમણે ગજબ કરી નાખ્યા, ગયા વર્ષે એમની જે ફિલ્મ બનાવી એ ફિલ્મ ગુજરાતી ફિલ્મમાં નેશનલ એવોર્ડ લઈને આવી, જીફાની પણ બેસ્ટ ફિલ્મ હતી। એ જ ફિલ્મના ડાયરેક્ટર રાહુલ ભોલે મારી સાથે છે। રાહુલભાઈ, મોસ્ટ વેલકમ। નમસ્કાર, થેન્ક યુ રાહુલભાઈ, ખૂબ ખૂબ આવકાર છે આપને અને આજે આપણી સાથે વાત કરીશું। સાથે મારી જોડે બીજા એવા કલાકાર છે જેને આમ કહી શકાય કે એ થિયેટરના બાદશાહ, એટલે જ્યારે નાટકની વાત કે થિયેટરની વાત થતી હોય ને તો એ માણસને કોઈ પહોંચી ના વળે, એમ સતત એમાં જ બિઝી હોય, સુંદર કાર્ય કરે અને ફર્સ્ટ ડેબ્યુ પિક્ચર કરી અને એ પિક્ચર નેશનલ એવોર્ડ, સાહેબ શું વાત છે! અને પિક્ચરમાં ખૂબ જ છાઈ ગયા હતા મારા ખાસ મિત્ર ચેતન દાનાની। મોસ્ટ વેલકમ ચેતન। નમસ્કાર, નમસ્કાર, હેલો, કેમ છો બધા? બસ મજામાં, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું, આપણી સાથે પણ આજે વાત કરીશું અને રેવાના અનુભવો જાણીશું। સાથે જ આ વર્ષે એક ફિલ્મ આવી, એક એવી ફિલ્મ કે જે આમ ડરી જવાય, ભૂતની વાત હતી પણ છતાંય કોમેડી અને ફેમિલી સર્કસ જેણે બનાવેલી એ ડિરેક્ટર વિરલ રાવે આ ફિલ્મ આ વખતે મલ્ટી સ્ટાર સાથે કામ કર્યું। આ છોકરીએ ઘણી બધી ફિલ્મોમાં ઘણી બધી વખત કામ કર્યું છે, નાનું મોટું સોંગ્સ કર્યા છે, વિડીયો સોંગ્સ કર્યા છે, મોડલ છે, સુરતની છે, મુંબઈની છે, પણ આમ કહીએ તો ગુજરાતી ફિલ્મનું આ ડેબ્યુ કહેવાય। મોસ્ટ વેલકમ ખુશી શાહ। ખુશી, ખૂબ સ્વાગત છે આપનું। નમસ્કાર, કેમ છો બધા? સાથે તમારી સાથે આજે અફરાતફરીની ઘણી બધી વાત કરીશું। અમારા આજના ચોથા મહેમાન, આ મહેમાન માટે તમને વાત કરું તો એક જબરજસ્ત પર્સનાલિટી, એટલે રેડિયો પર તો તમે હંમેશા એમને જોઈને મોજમાં આવી જાઓ, હંમેશા તમને મજા જ કરાવતા હો અમારા એવા એક આરજે છે। એકચ્યુઅલી આજકાલ છે ને જેટલા બી આરજે છે ને એ બધા ફિલ્મો તરફ જઈ રહ્યા છે અને આ અમારા એવા આરજે છે કે જે હંમેશા મોજ મસ્તીમાં રહેતા હોય ને, એમનું પણ આ ડેબ્યુ હતું જ્યારે અફરાતફરીમાં આપણે એમને જોયા અને શું મજા કરાઈ હતી। મોસ્ટ વેલકમ આરજે હર્ષિલ। થેન્ક યુ, થેન્ક યુ સો મચ જીફાના બધા જ વ્યુઅર્સ ને, સ્ટેસ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓવર હિયર। અને આપણા સૌના ભાઈ ભાઈ તો આપણી સાથે છે જ, અરવિંદ વેગડા મારા પાર્ટનર। અરવિંદ, મોસ્ટ વેલકમ। અરવિંદ થોડોક બિઝી છે, અરવિંદ 5 મિનિટ ખાલી, હા, ટેક યોર ટાઈમ। અરવિંદ પોતે એક્ચ્યુઅલી આ લોકડાઉનનો એક મહત્વની વાત તમને બધા મિત્રોને કહું કે બાકી બધા આપણે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ફ્રી થઈ ગયા, નવરાશમાં આવી ગયા ને એવું લાગે છે, પણ આપણા ભાઈ ભાઈ સખત બિઝી છે, મતલબ 4-5 ગીતો કરી નાખ્યા અને રોજ હાઈએસ્ટ બિઝી ના બિઝી જ હોય છે। પણ હું તમને ચારે મિત્રોને એક સવાલ કરીશ, એક એક કરીને આનો જવાબ તમારી પાસે આશા રાખું છું કે આવું ક્યારેય બન્યું નથી રાહુલભાઈ, 15-17 દિવસ આવી રીતે ઘરે જ બેસી રહ્યા હોય, કંઈ જ કામ નહીં કરવાનું, ખાલી ગુફામાંથી બહાર નીકળો એટલે જમવાનું, પાછા ગુફા જવાનું, આ મને સિવાય કઈ હોય જ નહીં, આવો અનુભવ ક્યારે થયો જ નથી, તો તમારો લોકડાઉનનો 17 દિવસનો અનુભવ કેવો છે અમને શેર કરો પ્લીઝ રાહુલભાઈ। અનુભવ એવો છે કે કપરો તો છે આ સમય, કારણ કે પણ એવું છે કે સેફ પણ છે આપણા બધા માટે, હમણાં બહાર જે પરિસ્થિતિ છે ને, બહારની પરિસ્થિતિ કરતા બહારના દેશોની જે પરિસ્થિતિ છે જે આપણે જોઈ રહ્યા છે ન્યૂઝ પર ને બધે, એના પ્રમાણે તો ભારતમાં બહુ જ કંટ્રોલમાં છે, જે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાયા, અને
જ્યારે લોકડાઉન થયું એના 2 દિવસ પહેલા પણ જયારે જનતા કર્ફ્યુ થયો હતો 22મી તારીખે, ત્યારે પણ મેં જોયું વડોદરામાં, તો ખાસ કરીને કે ઓલમોસ્ટ 95% લોકો સ્વયંભૂ રીતે જાતે જ આ પાડી રહ્યા હતા જનતા કર્ફ્યુ. કારણ કે એમાં એવું હતું નહીં કે કમ્પલસરી પાડવો જોઈએ, ખાલી અપીલ હતી, પણ લોકો પોતે સમજીને આ પાડી રહ્યા છે લોકડાઉન ને એ કરી રહ્યા, સપોર્ટ કરી રહ્યા છે, એ બહુ સારી વાત છે. આપણે જે સ્ટે હોમ સ્ટે સેફ કેમ્પેન ચાલી રહ્યું છે એ બધા સમજી રહ્યા છે, એ સારી વાત છે. પણ હવે જયારે ઘરમાં રહેવાની વાત આવે ને આમ લોકડાઉનમાં રહેવાની વાત આવે, તો ઓફકોર્સ આ સમય થોડોક મારા જેવા આઉટગોઈંગ પર્સન માટે તો બહુ એક આમ બંધન છે, બોરિંગ છે. પણ એની સાથે સાથે સતત જે ઘણા સમયથી જે વાંચન કરવું હતું, જે પિક્ચરો જોઈ હતી, એ બધામાં સમય પસાર કરી રહ્યા છે. અને જયારે કોઈ છૂટકો જ નથી, જયારે આપણને બધાને ખબર જ છે કે આમ કરવું જ આપણા માટે, આપણા પરિવાર માટે, ને એક કોમ્યુનિટી માટે હિતાવહ છે, તો આવકારી જ રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. અને સમય તો આવી જ રીતે વાંચનથી અને ગમે તે રીતે આપણે પાસ કરીએ છીએ. આપણી સાથે ખુશી છે. ખુશી કઈ રીતે આ સમય પસાર કરે છે, તારો શું અનુભવ છે? મેં તો લાઈફમાં પહેલી વાર આવી સિચ્યુએશન જોઈ છે. બહુ જ ટફ ટાઈમ છે અને પહેલી વાર હું આટલા દિવસ ઘરે પણ રહી છું, કેમ કે હું બહુ ટ્રાવેલ કરવા વાળી વ્યક્તિ છું. સારું પણ છે કે બહાર પોતાના સાથે, ફેમિલી સાથે તમને જે આ તમે ટાઈમ માંગતા હતા એ મળી રહ્યો છે વિતાવવા માટે. બટ બહારની સિચ્યુએશન જોઈને હું પણ ન્યૂઝ જોઉં છું તો 8,000થી વધારે કેસ થઈ ગયા છે. સ્ટીલ હજી બહાર સેફ નથી, બહારના દેશોમાં સેફ નથી, તો સાંભળીને દુઃખ પણ થાય છે. પણ આજે નિર્ણય લેવાયો છે એ આપણા માટે અને બધા માટે સારો છે. અને હું તો થેન્ક યુ કહીશ એ બધાને જે આપણા માટે અત્યારે બહાર પોતાનો જીવ જોખમમાં રાખીને કામ કરી રહ્યા છે. હા, બટ હું મારું વર્કઆઉટ અને બધું ઘરે ચાલુ જ છે. બટ સ્ટીલ આઈ મિસ, યુ નો, ધ હું ફરતી હતી ને બધું મિસ કરું છું, સ્ક્રિપ્ટ મિસ કરું છું, શૂટિંગ મિસ કરું છું. સો હોપ જલ્દી બધું ચાલુ થઈ જાય. ડેફિનેટલી બહુ જલ્દી બધું ચાલુ થવાનું છે. બીજામાં કોલ કરવાનો છે. આપણે મૂળ રહેવાનું છે ઘરે. જો આપણે ઘરે રહીશું તો ચોક્કસ આ બધું ચાલુ થશે. ચેતન, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? એવું છે એતલભાઈ કે હું છેલ્લે સુધી શૂટિંગ જ કરતો હતો અમદાવાદમાં, એટલે 16મી તારીખ સુધી અને 17મી તારીખે બી શૂટિંગ જ હતું, એટલે છેલ્લા વીક સુધી શૂટ કરતો હતો. એટલે આમ તો મારા માટે રિલેક્સિંગ એક્સપિરિયન્સ જ છે હમણાં સુધી તો, કેમકે સતત કામ કરતા હતા એનામાં વચ્ચે આપણને આ જો આવો બ્રેક મળી જાય તો, અને બી હું અહીંયા હમણાં કચ્છ છું મારા મમ્મી પપ્પા સાથે, તો એમની સાથે બી ઘણા સમયથી રેવાયું નહોતું, તો આટલું વધારે એમની સાથે રેવાઈ ગયું આ બહાના હેઠળ. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે છે ને અત્યારે બહુ એવી ઘટનામાંથી પાસ થઈ રહ્યા છીએ કે જે ભવિષ્યમાં ચોપડીઓમાં ભણાવવામાં આવશે. આ એક ઇતિહાસ થઈ રહ્યો છે અત્યારે, કેમ કે આવું ક્યારેય થયું નથી, આપણા જીવનમાં બી નથી થયું, અને જ્યારે જ્યારે બી વોર વખતે બી થયું છે તો અમુક ઇલાકાઓ જ એફેક્ટ થતા હતા. આખો ભારત દેશ આવી રીતે જડબેસલાક બંધ હોય એવું તો બહુ નથી થયું. મને એ જે થઈ રહ્યું છે અત્યારે, તો આપણે બધાએ સાથે મળીને વિચારવાનું એ છે અથવા એવી રીતે વર્તન કરવાનું છે કે આપણે જ્યારે ભવિષ્યમાં લોકો ઇતિહાસમાં ભણતા હોય ત્યારે આપણા માટે સારું બોલે કે ના, આ લોકોએ બહુ સારું કામ કર્યું હતું અને ઘરે રહ્યા હતા, જે સરકારે કીધું પ્રમાણેનું કર્યું હતું કામ, અને આપણા માટે એક સારા ફ્યુચર, જે ફ્યુચરમાં ભણતા હશે એમના માટે આપણે અત્યારે યોગ્ય કામ કર્યું. એમ બિલકુલ સાચી વાત છે. અત્યારે ચેતનને એના ગામડે રહેવાનું થયું અને ખૂબ સારું કામ થયું આવ્યા. હર્ષિલ, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સમાં તો એવું છે કે મને લાગે છે કે ઓફકોર્સ તકલીફ છે, બહાર ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે, અને ખાસ કરીને લેબર વર્કને થોડા ઘણા ઇશ્યુ છે, જે લોકો બહાર ગામથી જોબ કરવા માટે આવેલા એ લોકો ઇશ્યુઝ છે. પણ મૂળ મને એવું લાગે છે કે ક્યાંક મનમાં મેં તો આ વખતે વિચાર્યું હતું કે 90s નો કિડ છું હું, કે 90s માં સ્કૂલમાં હું હતો અને મને થયું કે એ ટાઈમ કેટલો બેસ્ટ ટાઈમ હતો, એવો ટાઈમ કેમ જિંદગીમાં કોઈ દિવસ પાછો ના આવે. મને લાગે છે કે મેં બહુ દિલથી વિશ કરી લીધું હતું અને એવો ટાઈમ એકચ્યુઅલી પાછો આવી ગયો, કે આપણે રામાયણ મહાભારત પણ જોઈ રહ્યા છીએ, જોડે જોડે બેઠા બેઠા ઘરમાં જૂની ગેમ્સ પણ રમી રહ્યા છીએ. આજે દાદા દાદી ઘરમાં હોય એ બહુ ખુશ છે, કેમ, કારણ કે આટલું ફેમિલી એમની સામે ને સામે જ છે, બાકી દાદા દાદી અમુક ટાઈમે એક રૂમમાં એકલા હોય છે. સો ટફ ટાઈમ છે, પણ કદાચ આમાંથી લર્નિંગ આપણે મેળવી શકીશું. 21 દિવસ જયારે ઘરમાં રહીશું ત્યારે થોડા વાસણ ખકડશે, એ 4 દિવાલની અંદર સંબંધો જે થોડા આપણે ઢીલા મૂક્યા હશે એ વધારે મજબૂત બનશે,
અને પછી આપણે જ્યારે બહાર જઈશું ત્યારે આપણામાં થોડો ઘણો પણ ચેન્જ આવ્યો હોય, ઇવન પર્યાવરણ માટે પણ. કારણ કે તમે જુઓ, માણસ નથી આજે દુનિયામાં, તો ટ્રીઝ ને હવા પાણી ને પશુઓને કોઈ પ્રોબ્લેમ નથી થઈ રહ્યો, એ લોકો પોતાની જિંદગી જીવી જ રહ્યા છે. એટલે આપણે એમના ઓનર નથી, આપણે એમના મહેમાન છીએ આ દુનિયામાં. હવે આપણે ઘરની બહાર પગ મૂકીએ ત્યારે એમના માસ્ટર કરતા એમના મહેમાન થઈને આપણે બહાર જવાનું છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. અને શરૂ કરી આજની આ ચેટ. અરવિંદ આવી ગયો છે? હા, હું આવી ગયો, હાજર હાજર છું, હાજર છું. પ્લીઝ પ્લીઝ, સોરી. હા, ના ના, આવી ગયો. મેં બધાને સમજાવી દીધા છે કે એક ગીતનું કામ ચાલે છે તો અરવિંદ થોડો બિઝી છે. હા યાર, એટલે લોકડાઉનમાં એટલો વ્યસ્ત રહી શકું છું ને, આમ કે મજા આવી રહી છે. લોકડાઉનમાં સૌથી મજાની વાત મારા માટે એવી રહી છે કે મારી વ્યસ્તતા વધી ગઈ છે, અને મને લાગે છે કે મારા માટે મારે ઓફિસ છે ને, એકચ્યુઅલી હવે બહુ વધારે ના આપતા નથી ભરવા. આઈ શુડ હોમ એન્ડ મચ બેટર વે. યા ઓકે, બધા બહુ સરસ. થેન્ક યુ વેરી મચ રાહુલભાઈ, ખુશી, ચેતનભાઈ, હર્ષિલ, બધાની દાઢી વધી ગઈ છે, ખુશીની નહીં, ખુશીના વાળ આગળ છે ને, મને લાગ્યું ના વાળ આવે છે આગળ. રાહુલભાઈ અને ચેતનભાઈ માટે તમે જે રેવાનું શૂટ કર્યું હશે ને, દેટ મસ્ટ બી ધ બેસ્ટ ટાઈમ ફોર યુ ઇન ધ લાઈફ, મને એવું લાગે છે. કારણ કે તમે કુદરતની સાનિધ્યમાં સૌથી વધારે રહ્યા છો, તમારા માટે કહેવાય ને કે વર્કની સાથે ક્વોરન્ટાઈન પીરિયડ હશે એવું મને લાગે છે. હા ચેતનભાઈ, વોટ યુ સે? એક્ચ્યુઅલી હા, એમાં એવું છે કે શૂટિંગનો પોર્શન તો જે હતો એ તો 35 દિવસનો હતો, અને એમાં તો ખરેખર એવું જ કર્યું હતું ને, ઓલમોસ્ટ ક્વોરન્ટાઈન જ હતા બધા અમે. પણ તેમ છતાં જંગલમાં હતા, નેચરની વચ્ચે હતા, બહુ ફ્રી હતા, મજા કરતા હતા. પણ એનાથી પહેલાં જ્યારે હું, રાહુલ ને વિનીત, અમે ત્રણે પહેલાં એના માટે લોકેશન માટે રખડતા હતા, અથવા સ્ક્રિપ્ટ કરવા માટે જ્યારે રખડતા હતા ને, એ વધારે લાંબો અને વધારે જબરદસ્ત પીરિયડ હતો. લગભગ 4-5 મહિના સુધી તો અમે આ બધું રખડી રખડીને સ્ક્રિપ્ટ લખી છે ને, રખડી રખડીને લોકેશનો શોધ્યા છે. તો એ વધારે યોગ્ય, કેમ કે અમે એમાં 3 જ જણા હતા. આમાં તો બી 70-80 જણાની ટીમ હતી, પણ પહેલામાં તો અમે 3 જ જણા આવતા હતા, ક્યારેક વધારે એકાદ જણ હોય સાથે આતે. તો એ વધારે ક્વોરન્ટાઈન પીરિયડ હતો અમારા માટે, અને મજાનો હતો વધારે. અચ્છા રાહુલભાઈ, ચેતનભાઈ કીધું 4-5 મહિના બહુ મજા કરી છે જંગલોમાં આવી જગ્યા પર શૂટિંગ કરીશું, તો એકચ્યુઅલી એ લોકેશન પર જઈને અમે સ્ક્રિપ્ટ લખતા હોઈએ. જેમ કે તમે ઇન્ટરવેલ વાળો પોઈન્ટ છે રહેવાનો, જેમાં પુરિયા ડાકણ ભયલી, પુરિયા ને ચિતા પર એના પર સળગાવી દેવાના છે, એ પોઈન્ટ જે છે પોળો ફોરેસ્ટમાં, કે શાસ્ત્રીજી નું મંદિર છે, અમે લોકો ત્યાં જઈને એ સ્ક્રિપ્ટ નો પાર્ટ લખી રહ્યા હતા. અને લખતી વખતે જ અમે લોકો ડિસાઈડ કરી રહ્યા હતા કે આ સીન તો આખો અહીંયા ભજવાઈ શકે છે, આ સીન નું બ્લોકિંગ અહીંયા થઈ જશે. એટલે પેલું એઝ અ રાઇટર પણ પાછળથી શૂટ શું થવાનું છે એની લોકેશન ની જ્યોગ્રાફિકલ ક્લેરિટી હોય, તો એ પ્રોસેસ બહુ જ મજાનો રહ્યો. અને હા, નેચરના સાનિધ્યમાં જે રહ્યા અમે લોકો, અને નર્મદાના અમુક એવા લોકેશન અમને અમારા ઘર પાસે વડોદરાથી 100 કિલોમીટર દૂર પર એવા બધા જાણવા મળ્યા આ પ્રોસેસમાં, કે હવે અમે લોકો રેવા ફિલ્મ કમ્પ્લીટ થઈ ગઈ, રેવા રિલીઝ થઈ ગઈ, તો પણ ઓલમોસ્ટ દર મહિને 2 મહિને ત્યાં જતા હોઈએ છીએ, ખાલી બેસવા માટે, નર્મદામાં સ્નાન કરવા માટે. તો કહેતો કે આ જે પ્રોસેસ છે ને, એ પાછળથી કેટલા થશે કે કઈ પણ હશે ને, એના કરતા આ પ્રોસેસમાં બહુ જ મજા આવી રહી છે. આ જ આપણો અસલી એવોર્ડ છે. સ્ક્રિપ્ટ રાઇટિંગ ની સાથે તમે જ્યારે લોકેશન પર જઈને કરતા હો, તો તમને જે ચિત્ર જે છે તમારી સામે ભજવાતું હોય એ પ્રકારનો આખો અનુભવ થાય, અને પ્રેક્ષકોને પણ તમે એ જ અનુભવ કરાવ્યો, અને એનું એન્ડ રિઝલ્ટ એ હતું કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં જઈને જયારે તમે નેશનલ એવોર્ડ લીધો હોય એ તમને રિઝલ્ટ દેખાય, કે તમે જે કહેવાય ને કે ડુંગરા અને ખો એમ કે ખુંદ્યા છે, નર્મદા માતાના જે ખુંદ્યા છે એનું રિઝલ્ટ તમને જયારે ત્યાં દેખાતો, એટલે અદભુત, કોઈ સવાલ જ નથી. અને બહુ સુંદર મજાની ફિલ્મ. ફરીથી તમને બધાને ખૂબ 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 અભિનંદન રેવા માટે. હા, એ તો થેન્ક યુ સો મચ. રેવા માટેની વાત જે છે એ ખરેખર ખૂબ જ સુંદર છે. હજી એક વખત રેવાની વાત કરીએ, અને પછી ખુશી અને હર્ષિલ જોડે આપણે અફરાતફરી પર જઈએ.
ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમાં જય મર્ચન્ટ ખાસ તમારા બધાના મિત્ર છે અને ફેન છે. એમણે ખાસ તમને કીધું છે, વાહ ભાઈ નમસ્કાર બધાને જ, નમસ્કાર હર્ષેલ, નમસ્કાર ખુશી, નમસ્કાર ચેતનભાઈ અને નમસ્કાર રાહુલભાઈ. એની સાથે સાથે સુરજ કુરાડે પણ આપણી સાથે તમારી ફિલ્મના ડીઓપી, એ પણ ખાસ જોડાઈ ગયા છે. રામજી આહિર જોડાયા છે, એમણે કીધું છે નાઇસ ટુ સી યુ ચેતન ધાનાણી, રેવા સુપર મૂવી, તમને ખાસ યાદ કરી રહ્યા છે. ઉમા પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, અજય વ્યાસ જોડાઈ ગયા છે, અનુપ ચંદ્રા જોડાઈ ગયા છે, પ્રદીપ ઠક્કર, બધા બહુ લોકો જોડાયા છે. ચેતનભાઈ, મારે રાહુલભાઈને એવું પૂછવું હતું કે ભાઈ આ ચેતનની ફર્સ્ટ મૂવી છે, ડેબ્યુ કર્યું, અને પહેલા આગળ ચોર બની ધનગાટ ઘરે બનાવ્યું હતું, ખૂબ જ સારી મૂવી, અમને બહુ જ બધાને ગમી, બહુ જ વખાણી હતી, છતાંય બોક્સ ઓફિસ એટલું બધું સારું કલેક્શન નહોતું રહ્યું. શું એ ડર નતો કે રેવા માટે કે આ બોક્સ ઓફિસમાં શું થશે આ પ્રકારની મૂવી, કે વિશ્વાસ હતો જ કે આ મૂવી તો નેશનલ એવોર્ડ લાવશે? ચેતનભાઈ, અરે રાહુલભાઈ, એવો વિશ્વાસ એવો નતો કે નેશનલ એવોર્ડ લાવશે, પણ એવો વિશ્વાસ હતો કે લોકોને ગમશે આ. અને કારણ કે અમે લોકો પોતે પણ બધા જે છે, હું ચેતન વિનીત, અમે લોકો પોતે પણ પ્રેક્ષક પહેલા છીએ, પછી રાઇટર કે ડિરેક્ટર છે, અમને લોકોને પોતાને ફિલ્મો બીજી બધી જોવી એટલી બધી ગમતી હોય છે. અને અમને લોકોને એવો વિશ્વાસ હતો કે અમને જે આ ગમી રહી છે સ્ક્રિપ્ટ રેવા વિશેની કાં તો નર્મદા વિશેની, તો એ જયારે લોકો સામે મૂકીશું, ભલે હમણાં એવા ટાઈપની કોઈ ફિલ્મ આવી નથી રેફરન્સમાં, એટલે લોકોને આપણે સમજાવી નથી શકતા કે અમે આવી ટાઈપની કોઈ ફિલ્મ બનાવવા માંગીએ છીએ, એટલે કોઈ રેફરન્સ પોઈન્ટ નતો એનો. એટલે જ કદાચ પ્રોડ્યુસરને પણ એવું હોય કે આ કયા નવા ટાઈપના ઝોનમાં, આપણે નવા ટાઈપના જોનરમાં જઈ રહ્યા છે. પણ અમને એવું હતું કે કારણ કે નવલકથા રેવા, જે લોકોને ખબર ન હોય, ધ્રુવ દાદાની નવલકથા છે, ધ્રુવ ભટ્ટની તત્વમસી નામની, એ નોવેલ પરથી બનાવી છે. તો નોવેલ માંથી વખતે જ અમારી સામે જે વિશ્વ ઉભું થઈ રહ્યું હતું કે અમને લોકોને એવું લાગતું હતું કે આ જે વાંચીને અમે લોકો ઇમેજિનેશનમાં જોઈ રહ્યા છે, એ લોકો સામે પણ મૂકવું જોઈએ, અને લોકો સામે જયારે ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં મુકાશે ત્યારે લોકોને બહુ જ ગમશે, એવો વિશ્વાસ તો હતો. હા, એવોર્ડ્સ કે આટલા બધા મળશે, ઓલમોસ્ટ એક વાત જે દર્શકોને ખબર નહીં હોય કે રેવા જે તે રિલીઝ થઈ અને એનું જે નેક્સ્ટ એવોર્ડ યર ગણાય, એટલે રેવા રિલીઝ થયાના વર્ષમાં જેટલા પણ એવોર્ડ ફંક્શન થયા જેમાં ગુજરાતી ફિલ્મ્સને એવોર્ડ અપાતા હોય, જીફા છે, ટ્રાન્સમીડિયા છે, IGFF જે થયું નેશનલ એવોર્ડ, એ બધી બધા એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રેવાને મળ્યો છે. તો એ અમારા માટે બહુ જ બહુ જ સારી વાત હતી કે અમે લોકો જે થોટ્સ સાથે આગળ વધ્યા અને જે એ પ્રેક્ષકોને તો ગમી જ, એવોર્ડ ફંક્શન્સમાં પણ એટલી જ નામના મેળવી રેવાય. બિલકુલ સાચી વાત છે, ઘણા બધા એવોર્ડ રેવાને મળ્યા છે અને હજી આગળ નવી ફિલ્મની તૈયારી ઓલરેડી રાહુલ ભોલેએ કરી છે, એના વિશેની ચર્ચા કરીશું. ચેતનભાઈ પાસે પણ એના વિશેની માહિતી લઈશું જે ફિલ્મ અત્યારે રિલીઝ થવાની હતી. અરવિંદ, એક મિનિટ. આમ તો જે આના કન્ટિન્યુએશનમાં જ હું સવાલ પૂછું છું કે જ્યારે યુ નો તમે પહેલી ફિલ્મ લખી ચોર બની થનગાટ કરે, આખું અલગ જ ઝોનર હતું, એકદમ ફૂલ ટુ મસ્તી, ફૂલ ટુ ધમાલ, એકદમ કહેવાય કે એકદમ કમર્શિયલ અને થરો કહેવાય ને કે લોકોના પેટ પકડી હસાવે એ ટાઈપની ફિલ્મ હતી. પછી તમે એક આખો અલગ જ સબ્જેક્ટ પરને ટચ કર્યો, આખો રેવાવાળો, કે જે આમ જોવા જાવ તો બહુ જ અદભુત રીતે તમે બહુ જ આમ કહેવાય ને કે એને માઇલ્ડ અને સરસ રીતે સોફ્ટલી તમે એને રિલીઝ કરી, બહુ જ મજા આવી ગઈ. ક્યાંય કોઈ જગ્યાએ ભાર નહોતો લાગતો ફિલ્મ જોતી વખતે, તમને એટલું જ મજા આવતી હતી કે વાવ વી આર વોચિંગ અ બ્યુટિફુલ ફિલ્મ. પણ તમને મને એમ કહો, તમારી ત્રણેય ત્રિપુટી, વિનીતભાઈ તમે છો અને ચેતનભાઈ, બરોબર છે, તો આની અંદર જે કહેવાય કે મુખ્ય નાયકનું જે પાત્ર હતું, અચ્છા એમને ક્યાં જતા, એમને જ પૂછવાનું હતું, કઈ વાંધો નહીં, ચેતનભાઈને તો ખાસ કરે, એ ચેતન જ જતો રહ્યો. ચેતન આવી જશે પાછો. ચેતનભાઈ, તમારા માટે સવાલ હતો, તમે વયા ક્યાં ગયા? ઓકે, તો એ સવાલ હતો કે ચેતનભાઈ નું કાસ્ટિંગ મેં વિચાર્યું, આ ચેતનભાઈ તમારા માટે જ હતું, જતા ના રહો. હા જી, એટલે પૂછે તમને મિસ કોલ કરી દેજે યાર, એટલે ચેતનભાઈ ને કે ચલો કોઈ નથી કરતું તો હું કરી નાખું. સી વોટ એક્ઝેક્ટલી ધ થિંગ્સ ઇન યોર માઇન્ડ વેન યુ કાસ્ટ ચેતન ધનાની? ના, રેવા વિશે તો હું પહેલેથી ક્લેરિટી હતી, કારણ કે એકચ્યુઅલી ચોર બની પહેલા પણ અમારી પહેલી જ ફિલ્મ એઝ અમે લોકો રેવા જ બનાવવાના હતા. પણ જેવું મેં તમને કીધું કે રેવા જેવા સબ્જેક્ટ માટે પ્રોડ્યુસર્સ મેળવવા થોડા ડિફિકલ્ટ હોય, કારણ કે બધાને એવું હોય કે પહેલી ફિલ્મ હોય તો એક કમર્શિયલ સક્સેસફુલ, અને કમર્શિયલી સક્સેસફુલ આપણા ત્યાં એવા ધારાધોરણ છે કે થોડુંક લાઇટ હાર્ટેડ હોવી જોઈએ, થોડી કોમેડી હોવી જોઈએ. સો રેવા જેવો વિષય પહેલી જ ફિલ્મ તરીકે કોઈ પ્રોડ્યુસરને ઇન્વેસ્ટ કરવું હોય, પણ આ તો પરેશભાઈ અમને મળ્યા, સો અમને પહેલા જ રેવા બનાવી હતી. પણ પછી
ચોરબની થનગાટ કરેની ઓફર આવીને અમે લોકો ચોરબની થનગાટ કરે શરૂ થઈ ગઈ અને પછી સેકન્ડ ફિલ્મ અમારી રેવા આવી. પણ રેવા મને પહેલી એટલા માટે બનાવી હતી કે હું ચેતન જયારે કોલેજમાં હતા ત્યારથી જ આ નોવેલ વાંચી હતી, ત્યારથી જ અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આપણે જયારે પણ આપણને યોગ્ય બજેટ મળે ત્યારે વ્યવસ્થિત આપણી પાસે ટીમ હોય, ટેકનિકલ ટીમ અને સારી ટીમ, ત્યારે આપણે રેવા બનાવીશું. અને પહેલેથી કોલેજ ટાઈમથી જ એક ડ્રીમ હતું કે આપણે જયારે રેવા બનાવીશું ત્યારે ચેતન હીરો રહેશે અને હું ડિરેક્ટ કરીશ. એ રીતથી પહેલેથી જે રાખ્યું હતું, એટલે જયારે અમને રેવા માટે પણ પ્રોડ્યુસર મળ્યા પરેશભાઈ, ત્યારે અમને પહેલી જે મૂકી કે અમે લોકો આ ફિલ્મ લખીશું, ધ્રુવદાદાના જે નોવેલના રાઇટ્સ છે અમારી પાસે છે, અમે લોકોનો સ્ક્રીન પ્લે લખીશું અને ડિરેક્ટ કરીશું અને ચેતન હીરો રહેશે. આ ત્રણ શરત મંજૂર હોય તો આપણે આગળ વધીએ. અને પરેશભાઈ પણ ચેતન સાથે થિયેટરમાં ઘણા વર્ષોથી જોડાયેલા જ હતા, એટલે પરેશભાઈને પણ ચેતનના કામ વિશે અંદાજો હતો જ, એટલે એમને પણ આ વિશે કોઈ વાંધો હતો નહીં અને એ રીતે અમે લોકો આગળ વધ્યા. ચેતનભાઈ, તમારા વિશે વાત કરી, મેં કહું તમારું કાસ્ટિંગ જે હતું એઝ અ મુખ્ય પાત્ર તમારી પાસે હતું, કારણ કે તમે એટલા સરસ રાઇટર છો, બાકી બધું બી કામ તમે એમ કહો સ્ટેજમાં જે તમે એમ કેવું કે થિયેટર હોય તો તમે બધા જ પાસા, કોઈ પણ એવું વસ્તુ બાકી નહીં હોય લાઇટથી લઈને કોઈ પણ વસ્તુ કે તમે ન કરી શકતા હોય. તમે આઈ થિંક શું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ પ્લે કરતા હશો બધી જ વસ્તુ, તો તમારા માટે એમ કહેવાય ને કે બધું બધું આવડે એમ કે. તો તમને તમારો અનુભવ કેવો હતો એઝ અ મેઇન લીડ તરીકે, કે તમને એમ થતું કે આ બધું બાજુમાં મૂકી અને મારે ખાલી કોન્સન્ટ્રેટ કરવાનું છે માત્ર મુખ્ય નાયકના પાત્ર માટે? એટલે જેમ રાહુલે કીધું ને એમ કે અમે આ બહુ પહેલેથી ડિસાઈડ કરી નાખ્યું હતું, બહુ વહેલાથી નક્કી કરી નાખ્યું હતું કે આ જ્યારે બી કરીશું ને એમ અગેન કે પહેલા પિક્ચર જ અમે એન્ટર જ રહેવાથી થવાના હતા એવું. પછી ચોરબની થનગાટ કરીની ઓફર સામેથી આવી, તો એવું છે કે સામેથી આવેલું કંઈ બી નકારવું ના જોઈએ એવું આપણે માનીએ છીએ. તો અને બીજું કે પાછું એ બી રાહુલની શોર્ટ ફિલ્મ હતી જેને મોટી કરવાનું કહી રહ્યા હતા, એટલે સબ્જેક્ટ બી અમારો જ હતો, કે જે એવું નહોતું કે કોઈક બીજાના સબ્જેક્ટને આપણે ડેવલપ કરીને આપવાનો હતો ને એવું બધું કંઈ નહોતું. એટલે અમે એ ચોરબની થનગાટ કરે એક્સેપ્ટ કરી કે એવું કીધું આપણે નેક્સ્ટમાં કરીશું, અને વિચ વોઝ ગુડ ઓલ્સો, કેમ કે એવું છે કે એક એક પિક્ચરનો ટેકનિકલ આખો અનુભવ અમને બધાને મળી ગયો ને એના પછી એ જે રહેવામાં બહુ વધારે સારી રીતે કામ આવ્યું. બીજું કે કાસ્ટિંગ બાબતે તો એવું હતું કે રાહુલ અને વિનીત મને બહુ કોલેજના સમયથી ઓળખે છે, ધે નો માય એક્ટિંગ સ્કિલ્સ એન્ડ ઓલ. અને બાકી પ્રોડ્યુસર પરેશભાઈ પણ મને એકચ્યુઅલી સ્ટેજ પર એક હું મોનોલોગ પરફોર્મ કરતો હતો, એ મોનોલોગ જોઈને જ એ મને ઓડિયન્સમાં બેઠા હતા એ, અને મને પછી બેક મળવા આવ્યા અને પછી મને કે આપણે પિક્ચર બનાવી છે આતે, ને મેં કીધું કે અચ્છા બાય ધ વે એના પહેલા અમને ત્રણ ચાર પ્રોડ્યુસરો મળ્યા હતા કે જેમાંથી એક બે એવું કીધું હતું કે રાહુલ વિનીત ડિરેક્ટ કરે તો વાંધો નથી પણ તમે રોલ ના કરો, અને એક બે એવું કીધું હતું કે તમે રોલ કરો વાંધો નહીં રાહુલ વિનીત ડિરેક્ટ ના કરે, તો અમે એ બધાને ના પાડી. અચ્છા, કેમ કે એ પ્લાન જ હતો કે આ તો આ રીતે આ કોમ્બિનેશનમાં જ કરવું છે તો આગળ વધ, હા તો આગળ વધીએ. બીજું આ પણ પરફેક્ટ તમારી તમારી જે શરતો છે એકદમ શરતો લાગુ હતી, એટલે કોઈ સવાલ જ નથી. પરંતુ મજાની વાત એ છે અમારી સાથે અત્યારે જે જોડાયેલા છે બંને જણા ડિસાઈડ કર્યું હતું કે યલો પર જ જવું એમ, હર્ષિલ અને ખુશી, એવું છે કે અલગ અલગ કલર કોમ્બિનેશન એટલે ખુશી ઓલવેઝ બ્રાઇટ હોય એટલે ગરમી સ્પોર્ટ્સ ટી-શર્ટ એક્સરસાઇઝ કરવાની પહેરીને બેઠો છું હું અત્યારે યલો યલો ઇઝ માય ફેવરેટ કલર. એ વચ્ચે એને ભી મિસ કોલ આયા હતા. યલો તારો ફેવરેટ કલર છે? આપણી પાસે અત્યારે એવો મજાનો વ્યક્તિ છે કે બહુ જે જૂના મિત્ર તરીકે જોઈ શકો, બહુ એને સાંભળ્યું છે મીડિયા પર કાર ની અંદર જયારે પણ આમ યુ નો એને સાંભળતા હોય. મને ખાલી હવે હર્ષિલ પાસે આવતા પેલા હું એક કેનો એક એનો કનેક્ટ લઈશ કે હર્ષિલ જે છે ઘણા બધા ફિલ્મ નું રિવ્યુ કરતો હોય છે. હર્ષિલ ને એમ કહેવામાં આવે કે રેવા જોઈ છે તો રેવાને તમે યુ નો બે બે લીટી સરસ મજાની બે લાઈનમાં એને રિવ્યુ કરવો હોય તો શું કરશે હર્ષિલ, કઈ રીતે કરશે? રેવા બેઝિકલી જોવા કે માણવા કરતા સમજવા જેવી, ઉતારવા જેવી અને પ્રાઉડ ફીલ કરવા જેવી ફિલ્મ છે. કે ચલો આપણે નોવેલ વાંચી હશે તો એ જ્યારે મૂવી જોશે ત્યારે બહુ બધું કમ્પેરિઝન થશે. મને ઓલવેઝ એવું લાગે છે કે કોઈ પણ ફિલ્મ જયારે નોવેલ ઉપરથી બનેલી હોય ત્યારે એને નોવેલ જોડે કમ્પેર ન કરવી જોઈએ, કારણ કે નોવેલની લિબર્ટી અલગ છે, ફિલ્મની લિબર્ટી અલગ છે. નોવેલમાં તમે વાંચીને ઇમેજિનેશન ક્રિએટ કરવાના છો, અહીંયા તમે કોઈનું ઇમેજિનેશન જોવાના છો. સો મારે તો રેવા વિશે એક વાત કેવી છે કે એ એક અનુભવ હતો. મેં તો નોવેલ નથી વાંચેલી,
હવે મને ફિલ્મ જોયા પછી એવું થયું કે મારે નોવેલ પણ વાંચવી જોઈએ. આ મારું મેઇન મેઇન લાઈન હતી જ્યારે મેં રેડિયો ઉપર પણ કહ્યું હતું કે મને ફિલ્મ જોયા પછી એવું લાગે છે કે હવે મારે નોવેલ પણ વાંચવી જોઈએ. સો આ એક એવા પ્રકારની ફિલ્મ છે જે તમને નોવેલ ઉપર પણ પાછા લઈ જાય છે, વિચ ઇઝ વેરી રાઈટ. ક્યાં વાત, બહુ બહુ સરસ, બહુ સાચી વાત છે. અને ફિલ્મ જોયા પછી નોવેલ વાંચવાની વાત થાય ત્યારે બહુ મજા આવે. પરંતુ હા, એક પોઈન્ટ એડ કરું છું ખાલી, એટલે અર્શિલભાઈ ની વાત. હા, પોઈન્ટ એડ કરો. હા, ચેતનભાઈ, પિક્ચર આવ્યા પછી તત્વમસી નોવેલ ની 8 એડિશન્સ વેચાઈ છે. ક્યાં વાત છે, શું વાત કરો છો, એટલે ક્યાં વાત, બહુ સરસ. જે વિચ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર ધ્રુવ દાદા ઓલસો એન્ડ ફોર અસ ઓલસો, ને એટલે સરપ્રાઇઝિંગ ની સાથે સાથે ઇટ વોઝ સેટિસ્ફાઈંગ ઓલસો કે લોકોએ પિક્ચર જોઈ જોઈને નોવેલ વાંચી અને એટલીસ્ટ એ રીતે લોકો વાંચતા થયા આ ફિલ્મ. મારે પણ એક વાત અહીંયા એડ કરવી છે, ઊભી કરી એક્ચ્યુઅલી મારે પોતાને એક એડ કરો. રાહુલભાઈ, તમને એક ખાસ વાત કરવાની કે મારે રેગ્યુલર મારા ઓડિટ ના ક્લાયન્ટ્સ અંકલેશ્વર સુરત અને બધે હોય છે, અને કાર લઈને ભરૂચ નર્મદા નો બ્રિજ વટાવવાનો મારા માટે રેગ્યુલર હોય, લગભગ 15 દિવસે એક બે વખત. પિક્ચર જોયા પછી જયારે એ ગાડી એ બ્રિજ ક્રોસ કરતી હતી ને, ત્યારે જે અનુભવ હોય ને, જે આ પિક્ચર ના ગીત, આ પિક્ચર યાદ આવ્યું આપણને, આ નર્મદા માટેનું સન્માન થાય ને, એ વખતે ફરી એક વખત સેલ્યુટ કર્યું હતું કે રાહુલભાઈ ખરેખર તમે લોકોના મગજમાં આ શ્રદ્ધા નર્મદા માટેનું જે માન છે ને એ ખરેખર બેસાડી ચુક્યા. હર્ષિલ, કોઈ સવાલ નથી, થેન્ક યુ વેરી મચ. રેવાનો હું તને હર્ષિલ પાસે આવીશ કે હર્ષિલ, હા સોરી ચેતનભાઈ, તમે કઈ કહેતા હતા? ના ના, હું જ કહેતો હતો, તું કહી દે. હા, હું એમ કહું છું, આપણે હર્ષિલ જોડે વાત શરૂ કરી છે એટલે હું હર્ષિલ પાસે જઈશ, કારણ કે સીધો એક્સરસાઇઝ માંથી દોડીને સીધો આવી ગયો છે આપણા લાઈવમાં. તો હર્ષિલ, તમને પિક્ચરના રિવ્યુ કરવા, અને આમ દરેક વસ્તુ થતું હોય કે પિક્ચરના રિવ્યુ કરતા હોવ રોજે રોજ, રોજ સાંજે સવારે, યુ નો તમે તો વર્ષોથી રેડિયો શોઝ ચાલે છે, તો આ યુ નો આ એક એક્ટિંગ કરવાનો કીડો એ છે એ ક્યારે, એટલે બહુ વર્ષો પહેલા હતો કે રેડિયોની યુ નો એક રેડિયો જોકીની કરિયર સ્ટાર્ટ કરી એ પહેલા હતો, કે પછી એમ થયું કે ના સાલો આ રિવ્યુ કરું છું, તો ઘણી વાર એવું થતું હોય કે ના સાલો આના કરતા તો હું એક્ટિંગ કરીશ તો સારી જ કરીશ એમ. એવું એવું કહેવા માટે તો હજી હું ઘણો નાનો છું, પણ મને એવું લાગે છે કે ઘણા, આઈ એમ ગ્લેડ કે તમે પૂછ્યું અરવિંદભાઈ. ઘણા બધા લોકોને 2008માં મેં મારી રેડિયો કરિયર શરૂ કરી, આજે આ મારું 12મું વર્ષ છે, એટલે લોકો 12 વર્ષથી મને એઝ અ રેડિયો જોકી જોતા આવ્યા છે. પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે કોલેજ કાળ દરમિયાન મેં મોડલિંગ શરૂ કર્યું હતું, એક્ટિંગ કરવા માટે મોડલિંગ શરૂ કર્યું હતું. પણ પછી ખબર પડી કે 6 ફૂટની હાઈટ આપણી છે નહીં, એટલે આપણે મોડલ બની શકવાના છીએ નહીં. પછી મેં ધીરે ધીરે ડ્રામા જે સ્કૂલમાં કોલેજ લેવલે કર્યા હતા એનાથી આગળ વધતા વધતા મને એક એડવર્ટિઝમેન્ટ મળી ટ્રીટ રેસ્ટોરન્ટની. રેસ્ટોરન્ટની એડવર્ટિઝમેન્ટ હતી મારી પહેલી 2005-06માં, જેમાં ખાલી મારે ચમચી ખાઈને ખાવાનું મસ્ત છે, આટલી જ એક્ટિંગ કરવાની હતી. એટલે મેં કીધું આટલી જ એક્ટિંગ આપી પણ કોઈ વાંધો નથી. સો એના ત્યારબાદ એ એક નાનકડા એડવર્ટિઝમેન્ટ એક્સપિરિયન્સ પછી મને 4 નેશનલ લેવલની એડવર્ટિઝમેન્ટ, એક પાર્થિવ ગોહિલનું આલ્બમ. ઇનિશિયલી જયારે પાર્થિવ ગોહિલ પણ પેલા સારેગામાં રનર અપ બનીને નવા નવા આવ્યા હતા, એ આલ્બમમાં એડ કર્યું. બ્રહ્મકુમારીની એક ટેલિફિલ્મમાં કામ કર્યું. આ બધું કરીને મુંબઈ ગયો, બાલાજી ટેલિફિલ્મમાં ઓડિશન આપ્યા, સિલેક્ટ થઈ ગયો. પણ પછી વન એન્ડ ઓનલી ચાઇલ્ડ હતો ફેમિલીનો, એટલે બોમ્બે સેટલ થવું નતું, અને એ વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવી રીતે અર્બન ઇન્ડસ્ટ્રી હતી નહીં. સો ગમે તેમ કરીને મીડિયામાં તો રહેવું જ હતું. એમાં એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે તું રેડિયો ટ્રાય કર, તારી પાસે નોલેજ પણ છે અને વોઇસ પણ છે. અને મેં ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગયો. એટલે મારી રેડિયો વાળી જર્ની બધાને ખબર છે, પણ એની આગળ હું એક્ટર તરીકે લગભગ એક ટેલિફિલ્મ, 2 આલ્બમ, 6 એડવર્ટિઝમેન્ટ, જેમાંથી 4 નેશનલ લેવલની એડવર્ટિઝમેન્ટ કરી ચૂક્યો છું, એ બહુ ઓછા લોકોને ખબર છે. સો ક્યાંક ને ક્યાંક આ એવું છે કે લાઈફનું સર્કલ અફરાતફરીએ પાછું આવ્યું એક્ટિંગ ઉપર. તો અફરાતફરીનો રિવ્યુ કરીને પહેલા હર્ષિલ, જ્યાંથી સર્કલ શરૂ થયું ફરી એક્ટિંગનું, ત્યાંથી આપણે રિવ્યુ સ્ટાર્ટ કરીએ. આરજે હર્ષિલ અફરાતફરીનો રિવ્યુ કરે તો શું કરે? હવે તો પિક્ચર ઓફકોર્સ થિયેટર પર છે નહીં, એટલે હું રિવ્યૂ કરી શકું છું ડેફિનેટલી. પણ મેં જ્યારે અફરાતફરીને, મને ઘણા બધા લોકોએ કીધું કે તમે તો રિવ્યૂ કરો છો, તમારી પિક્ચર છે ઓનેસ્ટ રિવ્યૂ આપો, તો મેં કીધું હતું કે જો સૌથી પહેલા તો મગજ સાઈડમાં મૂકીને હસવા માટે જવું હોય તો તમે અફરાતફરી જોવા માટે જોજો. રાહુલભાઈએ કીધું કે ગુજરાતી ઓડિયન્સનો ઝુકાવ થોડી તરફ વધુ હોય છે. સો આમાં દરેક પ્રકારની કોમેડી હતી, સ્થૂળ કોમેડી હતી, રેન્ડમ કોઈના વર્ણ ઉપરની કોમેડી પણ હતી, સાઈઝ ઉપરની કોમેડી પણ હતી, દરેક પ્રકારની રેન્ડમ કોમેડી. તમે જે
સબ ટીવી ઉપરની સિરિયલ્સમાં જોતા હો છો એવા પ્રકારની ફેમિલી કોમેડી હતી, પ્લસ ફર્સ્ટ હોરર કોમેડી. એટલે તમે ખુશીના અમુક સીન્સ જોઈને ઘણા બધા નાના છોકરાઓ ડરી પણ ગયેલા, એટલે બે ત્રણ સીન એવા હતા જે જર્ક પણ આપે. હા, મને પર્સનલી એવું લાગ્યું હતું મૂવી જોયા પછી કે ફર્સ્ટ હાફ થોડો લાંબો હતો, અને ફર્સ્ટ હાફમાં જે પોલીસ સ્ટેશન વાળો જે બહુ સીન હતો જેમાં લોકોને બહુ જ મજા પડી છે, અને સ્મિત પંડ્યા કિશોર કાકાએ એમાં લોકોને બહુ જ હસાવ્યા છે, જોડે રાગી જાની પણ હતા, એ સીન થોડો લાંબો થઈ ગયેલો મને લાગ્યું હતું. એટલે ક્યાંક દસેક મિનિટ કટ થાય એવી હતી એવું મને ડેફિનેટલી લાગ્યું હતું મૂવીમાં. અરવિંદ, ના ના, બહુ સાચી વાત હર્ષિલ, પરંતુ એ ફિલ્મને બહુ એન્જોય કરી હતી. જે એમ કહેવાય ને કે જે એમ તે કહ્યું ને કે મગજ બાજુ મૂકીને, પણ ખરેખર એવું જ હતું. રિલેક્સ થવા માટે જતા હોઈએ, જ્યારે પ્રીમિયરમાં ફિલ્મ જોઈ હોય 10 વાગ્યા પછી આખો દિવસ થાકેલા હોઈએ, અને પછી તમે જ્યારે ફિલ્મ જુઓ ત્યારે તમને બહુ જ મજા આવે, અને પછી જ્યારે ખુશીને જુઓ, કારણ કે ખુશીની જોડે તમે ગરબા કર્યા હોય, ખુશીની જોડે ઘણી વાર એમનો તમે એની સાથે પરફોર્મ કર્યું હોય, અને પછી જ્યારે તમે ખુશીને જુઓ કહો માય ગોડ, ત્યારે આમ ખરેખર આમ બે વાર આમ પાછા બે સ્ટેપ થઈ જવાય એવી ખતરનાક લાગતી હતી, અને તોય હસવું આવતું હતું પિક્ચરમાં થ્રુ આઉટ ધ થિંગ, અને મારો છોકરોને મજા આવતી હતી. તો ખુશી હાય, અરે આવું ના ડરાવાય તારે બધાને યાર, ભેગા થઈને આવું કરવાનું યાર, આટલા બધા લોકો તો ડરાવે છે. ખુશી સાઈન કરી ત્યારે તારે કીધું હશે કે તારો રોલ બહુ સરસ આગળ હશે, અને પાછળથી જતા આવું હોરર, યુ નો, એક હોરર આવી જશે ઇમેજ, અને આખી આમ તું લોકોને ડરાવી શકીશ, ગભરાઈ શકીશ, જે પ્રકારનો તારો કેરેક્ટર હશે, તારો મેકઅપ થયો હશે ત્યારે તને કઈક, યુ નો, આવું તને ફીલ થયું હતું ત્યારે જાતને અરીસામાં જોયું હશે તને એકદમ ઓ માય ગોડ કોણ છે એવું કઈ આવ્યું હતું. સાચું કહું તો અરવિંદભાઈ, મને કીધું જ નહોતું કે આવું હોરર કંઈક મારે કરવાનું છે એમ, એ હું કરવાની જ નહોતી, અને અચાનકથી આવું ડિસાઈડ કર્યું અમારા ડિરેક્ટર સરે કે આ રોલ હવે ખુશી જ કરશે, અને મેં કીધું મને નહીં આવડે અને હું કરી જ નહીં શકું. એમને સીધું મને એવું જ કીધું કે તારે કરવાનું છે, તું ઝોમ્બી વોક કરીને બતાવ. અને સિરિયસલી તમે કહો છો અરીસામાં જોઈને, એમને મને અરીસો પણ નહીં જોવા દીધો હતો કે હું કેવી લાગું છું એમ. અને જે પણ મને મને એટલું ખુશી થાય છે કે મારી ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ છે, ઘણું કામ મેં કર્યું છે ડેફિનેટલી, હું ઇન્ડસ્ટ્રીમાં છું, બટ ધીસ ઇઝ માય ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ કહી શકાય, અને જેમાં મને આ ફિલ્મ મારા બહુ દિલના નજીક છે, કેમ કે મને 3 કેરેક્ટર અલગ અલગ પ્લે કરવાના ચાન્સ મળ્યા છે, અને ડિરેક્ટરે મારા પર વિશ્વાસ રાખ્યો કે હું હોરર પણ સારું કરી શકું છું અને જ્વાલા પણ સારું કરી શકું છું. એ મને મજા પડી, અને ઘણા બધા સીન્સ એવા હતા કે હું પોતે ડરી ગઈ છું જોતા વખતે, કેમ કે હું બહુ ડરપોક છું, અને મને તો પણ હોરર ફિલ્મ જ, હું હોરર લવર છું, અને મને મૂવી પણ હોરર જ મળી એટલે આઈ એમ ગ્લેડ. અને ઘણા બધા વખતે તો હું બેહોશ પણ થઈ ગઈ હતી સીન કરતા કરતા, કેમ કે જે તમે જોયું છે બ્લડ મારા આંખોમાં, ઇટ્સ રિયલ બ્લડ, એનિમલ બ્લડ ને બધું રિયલ કર્યું હતું, તો ઘણી વાર એવું થયું છે કે હું બેભાન થઈ ગઈ છું, બટ સ્ટીલ મજા પડી મને આ 3 કેરેક્ટર પ્લે કરવાની, અને ઓલ થેન્ક્સ માય ડિરેક્ટર, યુ નો. ના ના, બહુ સાચી વાત કરી હતી. સૌથી મજાની વાત તો એ હતી કે આટલા બધા કલાકારો, મને તો ખબર નહીં 25 થી વધારે કલાકારો હતા એમની સામે, એટલે એમ કહેવાય ને કે કોમેડીના બધા ખા કહેવાતા એવા બધા છોકરાઓ આજુબાજુ હોય, જે જબરદસ્ત એક્ટિંગ કરતા, પ્રશાંતભાઈ બારોટ હોય, રાગી હોય, એને આ બધા લોકોની સાથે એક્ટિંગ કરવાની, એટલે ક્યારેક એવું આમ કોમ્પ્લેક્સ આવ્યો કે યાર કંઈક રોલ આપ્યો તો બધાની સામે સીન કરવાનો થાય, તો આમ પહેલું ડેબ્યુ ફિલ્મ ને, એટલે આમ ઘણી વખત એવું થાય કે કોઈ પણ છોકરી કે છોકરાને એક સમય આમ થોડોક તો ડર લાગી જાય યાર, કે યાર આ બધાની સામે પરફોર્મ કરવાનું લોકો શું કહેશે, આમ છે તેમ છે, તો એવું ખુશીને થયું તું ક્યારે? ડરી ગઈ હતી, કેમ કે મિત્રનું કામ મેં જોયું હતું, ચેતન ધૈયાનું મેં જોયું હતું ઓફકોર્સ કરસનદાસમાં, અને મને બહુ જ ગમતા પણ હતા એ, તો મને એવું હતું કે આ બધા દિગ્ગજ કલાકારો છે, એમની સામે હું શું કરી શકીશ, ને આ બધા મને જજ કરશે, કેમ કે આઈ એમ અ મોડલ. પણ મારા સરે પણ કીધું કે તું ચિંતા ના કર, તું ફાઇન જ કરીશ, બટ બધા જ, યુ નો, થિયેટર આર્ટિસ્ટ હતા, અને હું છું થોડી કેવી કે મને કેમેરા સામે થોડોક ડર લાગે, અને એવું કોન્ફિડન્સ મારા સામે વાળા વ્યક્તિને હોવો જોઈએ મારા પર, ને કઢાવી શકે, તો ડેફિનેટલી હું મારા 100% આપી શકું છું. તો એ મને એવું લાગ્યું કે આ ફિલ્મમાં હજી આ ફર્સ્ટ હતી, પણ હજી હું નેક્સ્ટ ટાઈમ કદાચ મારા 100% આપીશ, અને બધા સાથે મજા આવી મને કામ કરીને, બધા જ મિત્ર થી લઈને ચેતન દૈયા, રાગી સર, પ્રશાંત સર, મતલબ બ્યુટિફુલ છે જે મારા મોમ બનાવ્યા છે, અને એવરીબડી, ઇવન બધા સ્ટાફ સાથે પણ બહુ જ સારી ટીમ હતી, ટીમવર્ક ગુડ હતું. બહુ સુંદર મજાની ફિલ્મ હતી, આ પ્રકારની ફિલ્મ કરવા માટે ઘણીવાર એમ કહે ને કે જ્યારે ચેતન હા સોરી ચેતનભાઈ કયો એમ કહું છું, આ પ્રશ્ન હર્ષિલ ને પણ પૂછવો જોઈએ, એની પણ પહેલી જ આ પિક્ચર હતી ને, બધા આ બધા
તુરમખા એક્ટરો સાથે? બિલકુલ હર્ષિલ, કલાકાર તારો તારો અનુભવ પૂછી શકાય? હર્ષિલ, મને એવું થયું તું કે ગઈ ઉત્તરાયણે 2019 ની ઉત્તરાયણમાં વિરલ રાવનો ફોન આવ્યો. એટલે એકચ્યુઅલી અંકિત જે છે, અંકિત મારું ડિજિટલ મીડિયા હેન્ડલ કરતા હતા, ફેસબુક અને બધું. અને એકાદી કેરેક્ટર માટે એમને એવો માણસ જોઈતો હતો જે થોડો ગુંડા જેવો લાગતો હોય, દાઢીબાડી જોરદાર હોય. તો અંકિતે મારું નામ આપ્યું વિરલભાઈને. વિરલભાઈ કે હર્ષિલ એક્ટિંગ કરશે. અંકિત કહે છે મને બિકોઝ ઓફ ધ પેલાતોના વિડીયોઝ એમણે બધા સ્મિતની જોડે મારા જોયા હતા, એટલે એમને થયું કે હા મેં જોયું છે, કોન્ફિડન્ટ તો લાગે છે કેમેરા ઉપર. એમને મારું પાસ્ટ હિસ્ટ્રી નથી ખબર કે ઓલરેડી હું વર્ક કરી ચૂકેલું છું. એટલે એમને મને ફોન કર્યો અને કીધું કે આવો એક રોલ છે, કરીશ. અને પછી સ્મિતનો ફોન આવ્યો કે તું કર, ટીમ બહુ સરસ છે. કારણ કે સ્મિત તો હતો જ, જોડે આકાશ ઝાલા અને મિત્ર અને રાગી જાની અને શેખર શુક્લા અને બધા હતા. એટલે પહેલી વાર એવું લાગ્યું કે આટલા બધા જોરદાર લોકો છે, એ લોકોને સેટ ઉપર જે પ્રમાણે મસ્તી કરતા હતા, સ્પોન્ટેનિયસલી એ લોકો જે પ્રમાણે સીનની લાઇનમાં ઇમ્પ્રોવાઇઝ કરતા હતા, એ મને લાગતું હતું કે ઓહો હો, આટલું બધું આ લોકો ઓન ધ સ્પોટ ઇમ્પ્રોવાઇઝ કરે છે. સો ધીસ ઇઝ નાઉ અ ચેલેન્જ ફોર મી. એક્ટિંગ તો કરવાની છે, ઇમ્પ્રોવાઇઝ સખત કરવાનું છે, અને એક્સપ્રેશન સતત એક ના એક આવે એ પણ ના રહેવું જોઈએ. બટ થેન્કફુલી જેટલા પણ લોકોએ જોઈ ફિલ્મ, એમાંથી ઘણા બધા લોકો છે જે લોકોએ મને કીધું કે ભાઈ તું પહેલી વાર 70 mm ના પડદા ઉપર આવ્યો છે ને એવું લાગતું નથી તને જોયા પછી, કે યુ આર અ ફર્સ્ટ ટાઈમર. સો દેટ વોઝ ધી કોમ્પ્લિમેન્ટ ફોર મી, કારણ કે લોકો. અને ઘણી વાર અમારા જે સીન્સ હતા એ બોડી લેંગ્વેજ થી ઘણા બધા હતા, જ્યારે જેલમાં પોલીસ સ્ટેશનના સીન હતા એ એક્સપ્રેશન વાળા સીન હતા, અને ઘણા બધા લોકોએ પહેલી વાર મારા નાના નાના એક્સપ્રેશન જે સ્મિતની જોડે હોય છે બહુ ગમ્યા હતા. સો એ જ વસ્તુ લોકો જોવા માટે આવ્યા. જેટલા પણ મારા ફોલોઅર્સ હતા લોકોને લાગ્યું કે ના, આઈ કેન એક્ટ. લુક્સ તો સાઈડની વસ્તુ છે, પણ તમારી પાસે જે ઓન પ્રેઝન્સ હોય એ છે, એન્ડ યુ કેન ક્વાઇટ ડુ ગુડ યુઝ ઓફ ઇટ. બિલકુલ સાચી વાત છે, યુ કેન ડુ બેસ્ટ. અહીંયા હું એક મિનિટ ફરી રાહુલભાઈ જોડાવીશ. રાહુલભાઈ, તમારા આગામી પ્રોજેક્ટ માટે આપણે વાત થઈ હતી કે ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલમાં આપણે એનું વર્લ્ડ પ્રીમિયર બી કરવાનો વિચાર કર્યો હતો, અત્યારે બધું પોસ્ટપોન છે, ડેટ આવશે. પણ એ જે નવો પ્રોજેક્ટ છે એના માટે થોડીક અમે અહીંયા આશા રાખીએ કે તમે થોડીક ચર્ચા કરો, જે ઓડિયન્સ જોઈ રહ્યા છે એને પણ ખ્યાલ આવે કે રાહુલભાઈ હવે નવું શું લઈને આવી રહ્યા છે. ના, ઘણા લોકોને એકચ્યુઅલી ખ્યાલ જ છે કે નવી ફિલ્મ વિકીડાનો વરઘોડો, જે અમે લોકોએ ગયા વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં શૂટ કરી દિવાળીના આસપાસ, અને વિકીડાનો વરઘોડો એટલે વિકીડો તો ગુજરાતભરમાં ખ્યાલ જ છે બધાને, મલ્હાર ઠાકર. સો મલ્હાર અને એનો વરઘોડો, અંદર એક્ટ્રેસ ત્રણ છે, મોનલ, માનસી અને જીનલ. અને સરસ મજાની એક ફેમિલી એન્ટરટેનર આ વખતે પાછો રેવા કરતા એક અલગ જોનર, જે ચોરબનીમાં કોમેડી હતી પણ એ બહુ પ્લોટ ડ્રીવન કોમેડી હતી. વિકીડાનો વરઘોડો બહુ કેરેક્ટર ડ્રીવન કોમેડી છે, એક અલગ ટાઈપની કોમેડી છે. મને લાગે છે મજા આવશે જ્યારે પણ રિલીઝ થશે. અને જસ્ટ ફિલ્મ કમ્પ્લીટ થઈ, એનું સાઉન્ડનું કામ થોડું બાકી હતું જ્યારે આ લોકડાઉન ને બધું આવ્યું, એટલે અમારો એપ્રિલ એન્ડમાં, અને આપણે જેમ હેતલભાઈ તમે કહો છો એમ ટોરન્ટોમાં આપણે આનું પ્રીમિયર કરવાનું વિચારી હતા 1 મે ના, પણ હવે એવું છે કે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે હજી 10-15 દિવસનું કામ, બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું થોડું સાઉન્ડનું બાકી છે, એ પત્યા પછી એનું સેન્સરમાં અપ્લાય કરીશું. અને પછી રેડી થયા પછી પણ મને એવું લાગે છે, કારણ કે લોકડાઉનની સ્થિતિ કેવી છે અને લોકડાઉન ખુલ્યા પછી પણ મને એવું છે કે લોકો કેટલા ઉત્સાહી હશે થિયેટરમાં આવવા માટે, કારણ કે મને લાગે થોડીક પેનિક સિચ્યુએશન હશે. અને બધું ખુલ્યા પછી પણ મને લાગે થિયેટર્સ ને બધું નોર્મલ એક થતા 3-4 મહિના જશે હજુ, રાઈટ? સો રાઈટ, એ સ્થિતિ જોઈને પછી રિલીઝ નો રિલીઝ નો હવે પ્લાન આપણે એ કરીશું. બિલકુલ બિલકુલ સાચી વાત છે અરવિંદ. યા, સવાલ જ નથી, તમારી જે વાત છે એકદમ પોઈન્ટ સાચો છે. કારણ કે જ્યાં સુધી નોર્મલ ન થઈ જાય પરિસ્થિતિ, એક બે હિન્દી પિક્ચરોનો શું રિવ્યુ આવે છે, લોકો સિનેમા ઘરોમાં જાય છે, નથી જતા. કારણ કે એ વખતના સમયમાં જો રિલીઝ કરવું એ થોડુંક અઘરું પડે, ઓફકોર્સ. અને હું તો, અમે લોકો તો બધા એ જ રીતે મિત્ર તરીકે સલાહ છે. હાજી, વિકીડાના વરઘોડામાં એકચ્યુઅલી અરવિંદ વેગડાના ચાહકો માટે પણ એક સરપ્રાઈઝ છે. બંને ફિલ્મ સાથેનું કનેક્શન એક અવાજ સાથે તો છે જ, ઓફકોર્સ. ક્યારેક આ ચહેરો ક્યાંક કોઈક જગ્યાએ કામ લાગે તો જોજો. આપણો નહીં, ચેતનભાઈ મને જોયો છે એક્ટિંગ કરતા. ચેતનભાઈ બરોબર કહું છું, અરવિંદ કનેક્શન મારું બી છે,
આપણે જીફા રેવાને આપ્યો છે બેસ્ટ એક્ટર તરીકે, અફરા તફરી પરફોર્મ કર્યું છે, એટલે કનેક્શન, એટલે કનેક્શન અમારા બધાની સાથે બહુ સરસ છે. પણ અમારે તમને એક પૂછવાનું હતું, અમારું આજે નવા પ્રોજેક્ટમાં મને પણ આ જે ખુશી અને હર્ષિલે કીધું એ રીતે થોડો ડર લાગતો હતો, પણ કારણ કે એક નાનકડો એક સરસ મજાનો કેમિયો કરવાનો મને મોકો મળ્યો હતો ચેતનભાઈ ની સામે ઓપોઝિટ માં, એક નવું જે ફિલ્મ આવી રહ્યું છે જાહેર કરવાનું છે, કરીએ જાહેરાત કરી શકીએ, એક જબરદસ્ત ફિલ્મ. આ એકચ્યુઅલી ખુશી તમારા ટ્રેન્ડિંગ પર એક અલગ પ્રકારની અદભુત ફિલ્મ આવી રહી છે, તમે જે કોમેડી કહો છો આ પણ કંઈક અલગ અને અલગ અલગ પ્રકારની ફિલ્મ આવે છે બાગડ બિલ્લા કરીને, જેમાં ચેતનભાઈ છે ફરીથી લીડ કરી રહ્યા છે, જબરદસ્ત પ્લોટ છે એનો, એના લોકેશન્સ પર એક નાનકડા કામ માટે એના માટે ગયો હતો હું અને મને બહુ જ મજા આવી. ઇટ ઇઝ લાઈક જ્યારે પણ ફિલ્મ આવશે ત્યારે પણ ચેતનભાઈ અને ઓજસ સાથે છે અને બહુ જ અદભુત ફિલ્મ આવે છે, એટલે દર્શક મિત્રો તમે બધા જે લોકો જુઓ છો એ વિકીડાનો વરઘોડો અને એઝ વેલ એઝ એની પાછળ પાછળ ચેતનભાઈની બીજી ફિલ્મ આવશે બાગડ બિલ્લા, એ બંને જ ફિલ્મ કંઈક અલગ હશે અને બહુ જ મજા આવશે લોકોને, કોઈ સવાલ જ નથી. અને એનું શૂટિંગ પતી ગયું ને ચેતનભાઈ કમ્પ્લીટ? મેં તમને કીધું ને કે હું શરૂઆતમાં જે કીધું ને કે 16મી તારીખે જેનું શૂટિંગ પતાવીને પછી હું અહીંયા કચ્છ આવ્યો હતો એ જ પિક્ચરનું શૂટિંગ પત્યું હતું. અને એકચ્યુઅલી એવું છે કે એનું એડિટ પણ રાહુલ જ કરવાનો છે, વિનીત અને રાહુલ, તો એ હજી ચાલુ નથી થઈ શક્યું કેમ કે આ લોકડાઉન ના કારણે અમારો ડેટા પહોંચી ના શક્યો. આતે ખુશી પણ મને, પણ બાકી હાજી ખુશી પણ મને ખબર છે કે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે, કઈક નવા એક બે ફિલ્મ, તો શું છે ખુશી એ નવા પ્રોજેક્ટ અપકમિંગ? મેં અફરા તફરી પછી એક ફિલ્મ કરી હતી, ફિલ્મનું નામ છે ફૂલ સ્ટોપ, ઇટ્સ અ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ, ત્રણ છોકરીઓ છે એમાં, હિરોઇન્સ બે બોમ્બેની છે, હું પણ બોમ્બેની છું પણ એમ એ લોકો ગુજરાતી નથી, અને મેહુલ ભુજ એમાં મેઇન વિલન છે, અલ્પના ભુજ છે, મુની ઝા છે. એક ફિલ્મ કરી, એક ફિલ્મ મેં સાઇન કરી હતી જે શરૂ થવાની હતી 1 એપ્રિલથી, બટ લોકડાઉનના લીધે બધું બંધ થઈ ગયું. હજી એક મેં શ્રીધર ભટ્ટની ફિલ્મ કરી છે અત્યારે, એનું નામ સનકી રાખ્યું છે, એ આખી ફિલ્મ મારા પર છે, એની ઘણા બહુ લાખ એટલે કેટલા લાખ મને ખબર નહીં થી વધારે જે લોકો લેડીઝ કામ કરતી હોય છે બહાર ને એ લોકો શિકાર બને છે બીકોઝ ઓફ બધા ટેન્શન, એના પર એ બહુ જ મસ્ત ફિલ્મ છે. અફરા તફરીમાં બી શ્રીધર ભટ્ટે બહુ જ ફાઇન કામ કર્યું છે એઝ અ ડીઓપી, અને આ ફિલ્મ એને ડિરેક્ટ પણ કરી છે અને ડીઓપી પણ એ છે, અને ઇટ્સ અ નાઇસ ફિલ્મ. તો આવનારી બે ફિલ્મ મારી રેડી છે. શ્રીધર ભટ્ટ આપણને સાંભળી રહ્યા છે, હા એ જોઈ રહ્યા છે, એમણે લખ્યું છે હર્ષિલ ઇઝ લાઈક આમિર ખાન, બહુ હાર્ડ વર્ક કરે છે હર્ષિલ, કોંગ્રેચ્યુલેશન, યુ આર લાઈક આમિર ખાન. What is the next? અને હું, અને હું તારું લખ્યું નથી હજી, અને હું તારું લખ્યું નથી. અરે શ્રીધર ભાઈ, તું આડો શ્રીધર ભાઈ ની એક વસ્તુ છે, નહીં નહીં શ્રી હું પણ કહેવા માંગુ છું પછી એમાં એમને છે ને, હું મેં મારો જે પહેલો શોટ આપ્યો પછી હું પૂછવા ગયો, મેં બરાબર કર્યું તો મને એમને કોઈ બીજા નામ ન લેવાય એમની વાત કરીને એવું કીધું કે આના કરતા તો સારું કર્યું છે, એટલે મેં કીધું પણ તમે કમ્પેરિઝન મેં કેવું કર્યું એમ, અને આના કરતા સારું કર્યું શું સમજવાનું મારી જાતને. પછી બીજો એક સીન હતો, એ સીન મેં કર્યો અને એમાં ક્યાંક મેં કઈક આમિર ખાન ની કોઈ એક્ટ ખબર નહીં સબકોન્શિયસ માઇન્ડ માં આવી ગઈ હશે, તો એના જેવું કઈક વોક કરી દીધું, તો જેવો ડિરેક્ટરે કટ કીધું કે ઓકે કીધું, તરત જ શ્રીધર ભી મને કે આમાં તમારામાં આમિર ખાન આવી ગયો હતો, એટલે લાઈક અ પિસ્તોલ શો મને કીધું કે આમાં તમારામાં આમિર ખાન આવી ગયો હતો, એટલે પછી મેં કીધું સારું તો મને બતાવો કેવી રીતે આવી ગયો કે હું લાયો નથી સબકોન્શિયસ, એટલે હી ઇઝ ધેટ સ્માર્ટ અને એટલું જોરદાર વિઝન છે ક્લિયર એમનું, અને અફરા તફરી જો લુકમાં બ્યુટીફુલ બની છે આટલી ટેકનિકલી સ્ટ્રોંગ બની છે તો એ શ્રીધર ભટ્ટ અને પાર્થ ભટ્ટ ના કારણે બની છે. બિલકુલ સાચી વાત છે. આઈ એમ અગ્રી. હા ખુશી, ખુશી કઈ કહેતી હતી તું? કઈ કહેતી હતી? શ્રીધર ભટ્ટે લખ્યું છે ના, નોનસ્ટોપ 18 ડેઝ વર્ક કર્યું છે અને ખુશી એક્સ્ટ્રીમલી હાર્ડ વર્કિંગ છે. શ્રીધર ભટ્ટની એક સારી વાત મારે એ કહેવાની હતી કે હી ઇઝ વેરી પોઝિટિવ, બહુ જ પેશનેટ છે, અને મને એવું લાગે કે એની વાતમાં દમ હોય છે કે એ કહે છે કે હું આ કરીશ, તો મને એવો વિશ્વાસ હોય છે કે એ કરશે જ ને કરીને જ બતાવશે, કેમ કે એને પોતાની જાત પ્રૂવ કરવું છે. એને જે સેકન્ડ ફિલ્મ બનાવી આખી મારા પર હતી, અને મને કહેતી હતી કે યાર એક સીન તો મને આરામ તો આપ, તો એમ કે લોકો તરસી જાય છે ખુશી એક ફ્રેમ માં દેખાવા માટે, તારો આ ફિલ્મ આખું તારા પર છે, તું 100% આપ તારા. અને ફિલ્મ જોઈ મેં, ઇટ્સ અ સારી બની છે, એને મને એ જ કીધું કે તું પ્રિયંકાને ફોલો કર, બીજા કોઈને નહીં, અને તું એ કરી શકે છે, મને તારામાં એ એટીટ્યુડ દેખાય છે, તો હું એને થેન્ક યુ કહેવા માંગીશ કે મારા પર આટલો વિશ્વાસ રાખે છે કે એને. ખુશીનો અવાજ અહીંયા ક્યાંક બ્રેક થયો છે,
હલો હલો આખી જે ટીમ જે છે એને જબરદસ્ત કામ કર્યું હતું અને હુનર બતાવ્યું હતું, લોકોને મજા પડી હતી. પણ મને એમ લાગે છે કે અત્યારે ઘણી વાર એવું ટ્રેન્ડિંગ ચાલતા હોય છે આપણા, કે જેમ કે બોલિવૂડ નું અત્યારે ટ્રેન્ડિંગ કે બાયોપિક બનાવી, બાયોપિક અત્યારે સારી ચાલે છે, અથવા કોઈ દેશભક્તિના કોઈ એવા ટોપિક લઈને કરવું. શું ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મ આ બંને આખા અલગ જ છે એવું કહી શકાય. જનરલી રિજનલાઇઝ થતું હોય છે, જ્યારે હેલ્લારો કંઈક અલગ પ્રકારની ફિલ્મ આવી અને તમે રેવા જ્યારે આપી, તો નેક્સ્ટ જે પ્રોજેક્ટ્સ હોય તમને એવું નથી લાગતું કે તમારી જે ટીમ જે છે એ સક્ષમ જે છે કે આવા જબરદસ્ત સબ્જેક્ટ્સ પર કામ કરવા માટે, રાધર ધેન કોમેડી? વોટ ઇઝ યોર એક્ઝેક્ટલી થિંકિંગ? ના, એટલે અમને એવું છે કે એવું નથી કે કોમેડી જ કરતા રહીશું, કે એવું પણ નથી કે રેવા ટાઈપના જ કરતા રહીશું. કારણ કે રેવા ફિલ્મ જે વખતે રિલીઝ થઈ, જે લોકો પ્રેક્ષકોને ગમી, ત્યારે ઓલમોસ્ટ 3-4 મહિના સુધી લોકોને એવું હતું કે અમે લોકો હવે નેક્સ્ટ ફિલ્મ કઈ સાહિત્ય પરથી જ બનાવીશું. સો જેવી રીતે એ ઝોનમાં ટાઈપકાસ્ટ નતું થઈ જવું કે અમે લોકો હંમેશા લિટરેચર પરથી ભારે સબ્જેક્ટ્સ જ લઈને બનાવીશું, એવું એવું પણ નથી કે કોમેડી જ બનાવીશું. એઝ અ ડિરેક્ટર, એઝ અ ફિલ્મ મેકર, અમને અલગ અલગ જોનર એક્સપ્લોર કરવા છે. એટલે વખત જતા કદાચ હોરર પણ બનાવીએ, પણ એવું છે કે જે પણ જોનર બનાવીશું, જોનર ડઝન્ટ મેટર, સ્ટોરી સારી લઈને આવીશું એવો પ્રયત્ન અમારો હોય છે. તમારી જે એક ફિલ્મની જે સૌથી મજાની વાત હોય છે, તમે સંગીત પર, તમે મ્યુઝિક પર બહુ જબરદસ્ત કામ કરો છો, બરોબર છે? મને એ જે તમારી પહેલી પહેલી ફિલ્મ હતી, તમારી બીજી ફિલ્મ આવી રેવા આવી, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમારું. તમને કહેવાનો જ હતો કે આ વિકીડાનો ઘોડોનો આલ્બમ પણ એટલો સરસ બન્યો છે. અમર ખાનદાન મ્યુઝિક ડિરેક્ટર છે, જે રેવામાં મ્યુઝિક છે, અને બીકોઝ ઇટ્સ અ રોમેન્ટિક કોમેડી વિકીડાનો વર્ગોડો, તો આપણે ત્યાં જોયું છે કે રોમેન્ટિક ફિલ્મોમાં ગીતો તો સારા હોય. વિકીડાના વરઘોડાનો આલ્બમ પણ હવે એટલો સારો બની ગયો છે, કારણ કે જેમ તમને પણ કીધું કે અરવિંદભાઈનું એક સોંગ તો છે જ, પણ સિંગર્સ પણ બહુ વર્સેટાઇલ છે. એક સોંગ સોનુ નિગમનું છે, એક સોંગ અલ્તાફ રાજાનું છે, અને જેમ સિંગર્સના ઝોન્સ ડિફરન્ટ છે, એવી રીતે સોંગના પ્રકાર પણ બહુ ડિફરન્ટ છે. અને ફિલ્મમાં અલગ અલગ ટાઈમે જ્યારે આવશે ત્યારે મને લાગે છે કે લોકોને બહુ સોંગ્સ પણ બહુ મજા કરાવવાના છે. ક્યા બાત હૈ. તો સોંગ્સ પરથી સીધા ચેતનભાઈ પર પૂછી જોઈએ કે તમે એક્ટિંગ તો જબરદસ્ત કરો છો, તમે સોંગ પણ સોલિડ જ લખો છો. મેં જે ગાયું તમે જ લખ્યું હતું મને ખ્યાલ છે, બાકીના બધા સોંગ તમે જ લખ્યા છે કે અલગ અલગ લોકોએ લખેલા છે, કે કોઈને લખવા દેવાનો વારો નથી આવવા દેતા તમે, કે હું બેઠો છું આપણે શેર જેટલા આપણે અદભુત જ લખો છો એટલે તમારી. હા ના, એવું છે. આમાં અલગ આખો આ બી એવો જ એક્સપેરિમેન્ટ છે. આમાં જેટલા સિંગર છે ઓલમોસ્ટ એટલા જ લિરિસિસ્ટ પણ છે. એક એવું છે કે અમે બહુ પહેલા એક ફિલ્મ બનાવવાના હતા, એનું એક સોંગ ઓલરેડી બનાવીને રાખેલું હતું, જે જીગરાએ કમ્પોઝ કર્યું હતું ને એ વખતે લખ્યું હતું એને, તો એ ગીત અમે આ પિક્ચરમાં ઇન્કોર્પોરેટ કરી લીધું છે. એટલે એ જીગરાએ લખેલું સોંગ છે. પછી એક સોંગનો ઓલમોસ્ટ ઓપનિંગ આખો પોર્શન રાહુલે લખેલો છે, એનો સેકન્ડ અંતરા મેં લખ્યો પછી ભલે, પણ એટલે રાહુલ પણ આમાં લિરિસિસ્ટ તરીકે પદાર્પણ કરી રહ્યો છે પિક્ચરમાં. પછી બીજું એક ગીત છે જેના પર બધા ત્રણે હિરોઈનો ડાન્સ કરે છે, એ ગીત મેં લખ્યું છે. બીજા બંને રોમેન્ટિક ગીતમાંથી એક, અગેન એક રાહુલે અને અમરે મળીને જ લખ્યું છે રોમેન્ટિક સોંગ, અને બીજું એક મેં લખ્યું છે. એટલે બધા ઇન શોર્ટ ઘણા લિરિસિસ્ટ પણ આમાં 4-5 છે આ વખતે. એટલે અમારા માટે અમે અમારો સવાલ પૂછવાનું કારણ એ હતું કે સપોઝ અમારે જો સપોઝ તમારું સોંગ જીતે તો ટ્રોફીઓ બનાવી, એનું એક તો અમને ખબર પડે. એટલે શું છે, તમે અમારું કામ વધારો છો, આમાં ચોઈસ હશે અમારે કોમ્પિટિશન. હે, શું કહો છો ચેતનભાઈ? ચોઈસ હશે આના માટે કે લિરિસિસ્ટ વાઇઝ બી એક જ પિક્ચર માં 4-5. એટલે તમે લોકો અમારું કામ વધારી રહ્યા છો, જેમ કે અફરા તફરી માં 24 જણા અમારે જજ કરવાના, એટલે અમારું એ કામ વધે. તમારા તો ખાલી સિંગર ની વાત કરી, તમે લિરિસિસ્ટ ની વાત કરી, તો જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે અમને ખબર પડશે અમારું કામ તમે લોકો કેટલું વધારો છો. પણ ઇટ્સ ઓલવેઝ અ ગુડ, અમને બહુ જ મજા આવી રહી છે. કે પણ એક કામ ખાસ કરજો, દરેક વર્ષે એક ફિલ્મ સરસ મજાની આપજો. એવરી યર ઓફકોર્સ તમે મહેનત ઘણી કરતા હોવ છો, દરેકે દરેક મિત્રો માટે અમે લોકો કહેતા હોય છે કે કીપ ડુઈંગ ગુડ ફિલ્મ્સ, કારણ કે સારી ફિલ્મો અને સતત આવતી ફિલ્મો એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરેખર ખરેખર બહુ જ જરૂરી છે. ઘણી વખત પ્રોડ્યુસર અથવા તો આપણે, હા આપણે જે રાહુલભાઈ સાથે જે વાત કરી એ પ્રમાણે જ કહી રહ્યો છું કે આપણે ત્યાં એવું છે કે જે બધે હોય છે એકચ્યુઅલી બધી ઇન્ડસ્ટ્રી
પણ લોકોને છે ને એની સાથે રહેવા દેવા નથી કે આ કોમેડી જે પિક્ચર કે આ જે પિક્ચર સારી હશે ને તો એ ચાલે જ છે, એ કન્ફર્મ છે. ના ચાલવાના કારણો ઘણી વાર, એટલે જેમ કે હવે તમે કીધું કે ચોરબની સંગાટ કરે સારી હતી, પણ એ વખતે એટલા મલ્ટીપલ રીઝન્સ હતા, આઈ એમ સોરી, એટલા બધા મલ્ટીપલ રીઝન્સ હતા એને ન ચાલવાના, કેમ કે જેની પર આપણે ચર્ચા પર નથી જવાતે, પણ જેને જેને પિક્ચર જોઈ હતી એ બધાને બહુ મજા આવી હતી ને એ લોકોએ ઓડિયન્સ માટે લોકોને બી મોકલ્યા હતા કે યાર આ પિક્ચર જોવા જાઓ. રેવામાં બી એક્ઝેક્ટલી એવું થયું હતું કે પિક્ચર પબ્લિકે જ ઉચકી લીધી હતી, હેલારોમાં પણ એવું જ થયું છે. એટલે ઇનશોર્ટ એવું છે કે જોનરા ઇમ્પોર્ટન્ટ નથી, એના કરતા ફિલ્મ જો બહુ બેસ્ટ બની હશે ને તો એ ચાલશે જ, કન્ફર્મ ચાલશે. એક પણ ખરાબ પિક્ચર ચાલી હોય એવું મેં નથી જોયું, અને એક પણ સારી પિક્ચર ખરાબ ફ્લોપ ગઈ હોય ખરાબ રીતે એવું મેં નથી. એ વાત તમારી ક્યાંય બી ના ના બહુ સાચી છે. ઘણી વખત કોઈક ફિલ્મને કદાચ કંઈક કદાચ કોઈક એવા એવા હર્ડલ્સ નડ્યા હોય ને કદાચ એમને મુશ્કેલી થઈ હોય. સપોઝ અત્યારનું આપણે કન્ડિશન લઈએ તો અત્યારે યુ નો આમની ફિલ્મ જે છે, આપણે ખુશીની ફિલ્મ જે હોરર કોમેડી હતી એ ચાલી રહી હતી, બીજી જે ફિલ્મ હતી ગોળ કેરી એ પણ આવા સંજોગોના કારણે અત્યારે મૂકી દેવી પડી, એ પણ રિલીઝ કરવાના પ્રયત્ન કર્યા. પરંતુ હર્ષુ એ ભવિષ્યમાં ચાલશે જ્યારે ડિજિટલ મીડિયા પર આવશે, ત્યારે જેવી રીતે જ્યારે ડિજિટલ મીડિયા પર આવશે સમય કદાચ નહોતી એ વખતે, કંઈક એ લોકોના પર્સનલ ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. હા, ઇન્ટરવ્યુમાં આપણે રાજકુમાર સંતોષીના ઇન્ટરવ્યુમાં સાંભળ્યું હતું, પણ પછીથી એ પિક્ચર કલ્ટ ફિલ્મ બની છે. અત્યારે પણ એ પિક્ચર ફ્રેશ લાગે છે, ફ્રેશ કે 25 વર્ષ તમને એમ થાય કે યાર ઇટ્સ અ ફ્રેશ ફિલ્મ સ્ટીલ, એના એનામાં મજા આવે છે. પણ રાહુલભાઈ હેરાફેરી 20 વર્ષ પછી આજે ફ્રેશ લાગે છે. રાહુલભાઈ રેવા ખાન અત્યારે જોવી હોય તો ક્યાં જોવી? રેવા રેવા અરે એમેઝોન પ્રાઇમ પર અવેલેબલ છે. રેવા એમેઝોન પ્રાઇમ, બધા દર્શક મિત્રો અત્યારે પૂછી રહ્યા હતા, તો એમેઝોન પ્રાઇમ ઉપર રેવા અવેલેબલ છે અને એમએક્સ પ્લેયર પર પણ અવેલેબલ છે. સોરી, એમએક્સ પ્લેયર પર પણ અવેલેબલ છે. પ્લેયર પર પણ અવેલેબલ છે એમએક્સ અને એમેઝોન બંને પ્લેયર પર અત્યારે આપણને રેવા ફિલ્મ જોવા મળી જશે. અચ્છા હર્ષિલ, મારો સવાલ જે છે ને અત્યારે તને છે, એઝ અ રેડિયો જોકી તરીકે, એઝ અ રેડિયો ના વ્યક્તિ તરીકે, સી અમારા બધાની એક નાનકડી કમ્પ્લેન, આમ તો ઘણી મોટી છે અને નાનકડા સ્વરૂપે કહું છું, કે રેડિયો જોઈએ એટલો સપોર્ટ આમ જોવા જાવ તો, જે કહેવાય ને કે ગુજરાતી ફિલ્મો બધી જ વસ્તુ હિન્દી હિન્દી જ ચાલે છે, આખો દિવસ હિન્દી ફિલ્મોના ગીતો ચાલતા હોય, અમુક જગ્યાએ વાગે છે, નથી વાગતા એવું નથી કે અમુક શોઝ પૂરતા વાગતા હોય છે, તો એનું કારણ શું હોઈ શકે? કેમ એ મેઇન સ્ટ્રીમમાં ગુજરાતી ફિલ્મોને આટલું સુંદર મજાની મહેનત, જે પ્રમાણે તમારા પિક્ચરના ગીતો છે કે જે પ્રમાણે રાહુલભાઈના રેવા જો કે એમની પહેલાની ફિલ્મોના ગીતો જો, તો એ મેઇન સ્ટ્રીમમાં કેમ નથી વાગવા? એ કંઈ પોલિસી ડિસિઝન હોય છે કે વોટ એક્ઝેક્ટ? કારણ કે ગુજરાતની અંદર રિજનલાઇઝ થવું જોઈએ રેડિયોની અંદર, અને રેડિયો પર સતત વાગતા રહેવા ગુજરાતી ફિલ્મો, તો બીઈંગ અ રેડિયો જોકી, વોટ ઇઝ યોર વ્યૂ, વોટ એક્ઝેક્ટલી ધ કંપનીસ વ્યૂ, જો કહી શકાતું હોય તો તમે પ્લીઝ એક્સપ્લોર કરો. ના ડેફિનેટલી, આ વાત તમે પણ મૂકેલી છે અમારા સિનિયર્સ ની સામે, મુંબઈમાં જે અમારું હેડક્વાર્ટર છે રેડિયો સિટી નું, અને સમયાંતરે અમને એવી વાત સામેથી મળે છે કે ભાઈ વર્ષમાં કેટલા સુપરહિટ સોંગ્સ આવે છે, એટલે અમે પછી શોધવા બેસીએ અને કરીએ તો ભાઈ કે આટલા સોંગ્સ આવ્યા છે, કેમકે અમારી પાસે બલ્ક હોવો જોઈએ કરવા માટે. ધારો કે એક અંદર આમ જોવા જઈએ તો ટેકનિકલી 5 એવા ગીતો આવતા હશે જેને રિપીટ વેલ્યુ પર સાંભળી શકાય, 3 વર્ષમાં ભેગા થઈને 15 ગીતો થાય, તો ટેકનિકલી ક્વોલિટી વાઇઝ ઓછા ગીતો કહેવાય, બાર ક્વોન્ટિટી વાઇઝ રાધર, ક્વોન્ટિટી વાઇઝ ક્વોલિટી ગીતો ખાલી 15 જ થયા. સો એ 15 સોંગને અમે વારાફરતી વગાડ વગાડ પ્લે કરતા રહીએ તો લોકોને એવું લાગે કે આ લોકો પાસે આનાથી વધારે સોંગ છે જ નહીં. પણ હવે જેમ કે અત્યારે રેડિયો સિટી કેવું કરી રહ્યું છે કે 5-6 દરમિયાન રોજ ગોલ્ડન ગુજરાતી ગીત પ્લે કરી રહ્યું છે, એટલે 70s થી લઈને જેટલા પણ ગુજરાતી ફિલ્મોના સુપર ડુપર હિટ હતા કે આલ્બમ ના, એ બધા પ્લે કરી રહ્યું છે. હવે એ ડેટા બહુ મોટો છે, એટલે હજારોની સંખ્યામાં એટલા સુપર ડુપર હિટ સોંગ છે, નવી ફિલ્મોના ઘણા બધા સોંગ્સ બહુ સરસ છે, પણ એ ભેગા થઈને પૂરા 50 પણ નથી થતા. સો અમને ઉપરથી એવો આન્સર આવે છે કે વી નીડ ટુ હેવ અ ક્વોલિટી, જે ક્વોલિટી સાથે ક્વોન્ટિટી સોંગ્સ પણ જોઈએ કે સારી ક્વોલિટી વાળા હોય. સો પણ અત્યારે હર્ષિલ, આમાં થોડો ડિફર છું હું છે ને, થોડો ડિફર છું તમને સાચી વસ્તુ કહી. સોંગ્સ માટે કેવું હોય, એકનું એક સોંગ તમે 4 વાર હિટ કરો ને એટલે માણસના મગજમાં એક તો ઘૂસી જતું હોય સોંગ, તો શું છે કે એ સબકોન્શિયસ માઇન્ડની એક આખી પેલી ગેમ હોય છે કે પાછળ સતત વાગ્યા કરતો, અને રેડિયોનું માધ્યમ જ એ છે કે તમારે એની સામે બેસી નથી રહેવું પડતી, એ પાછળ એક તમને એક કેટલો ખાલીપો પુરાતો હોય એ પ્રકારનું એક માધ્યમ છે, અને ત્યાં જો સતત વાગતા હોય તો સારી જ વસ્તુ છે. અને આપણે જો ગણીએ સોંગ્સની ક્વોન્ટિટી વાઇઝ તો ગણીએ કે 50 ફિલ્મો મિનિમમ આવતી હોય છે વર્ષમાં, અને તમે જો રૂરલ રૂરલ મ્યુઝિકમાં વાત કરો
તો રૂરલ મ્યુઝિકમાં કેવા કેવા સોંગ મિલિયન્સમાં જતા હોય છે, જે કદાચ આપણે વિચારીએ ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યુથી નથી હોતું, કારણ કે માર્કેટ બહુ મોટું છે. જે રૂરલ માર્કેટ છે ને, એને કદાચ તમે બહુ જ આમ પ્રિસાઇઝ થઈ હોય કે આટલા ટ્રેક યુઝ કરે, આવું કર્યું, આ સિંગર આવે, એનાથી કોઈ ફરક નહીં. એને તો મગજમાં હિટ થવું જોઈએ કે ભાઈ બેબીને બોનવીટા પીવડાવો, બેબી મોનતી નથી, બરોબર છે, મૂડમાં નથી. તો સપોઝ આ ચાર વાર ઘૂસી ગયું તો એના મગજમાં ઘૂસી જતું હોય છે. તો કહેવાનો મતલબ શું છે કે સોંગને છે ને થોડુંક રેડિયો સ્ટેશન, આ થોડુંક બોલ્ડ ડિસિઝન તમારા લોકોને કંઈક કહેવું પડે કે આ થોડુંક મારો માથે મારશો ને એટલે આવી જશે. અને અત્યારની તારીખમાં ખરેખર યુ ઓલ્સો એગ્રી ઓન ધેટ કે ફિલ્મોના સોંગ્સ ખરેખર બહુ જ અદભુત આવી રહ્યા છે અને સારા આવી રહ્યા છે. આપણે એવું નથી કહેતો કે નથી આવી રહ્યા. સો થોડો પ્રયત્ન વધારે કરો આપણી ઇન્ડસ્ટ્રી માટે. નાવ યુ આર ઇન ટુ આર ફ્રેટર્નિટી ઓલ્સો, એટલે થોડુંક અત્યારે દબાઈએ કે જે કે ને સોંગ્સ વધારે સારા જાય, કારણ કે મહેનત સખત થાય છે. હું જોઉં છું અત્યારે, છેલ્લી મારો છેલ્લો અનુભવ કહું કે મેં જયારે અમર ખાનના જોડે કામ કર્યું ત્યાં એમની નવી ફિલ્મ માટે, તો એ લોકો જે રીતે કામ કરે છે, જે મહેનત કરે છે, આજે સોનુ નિગમે ગાયું છે, જીગરે ગાયું છે, આટલા બધા લોકોએ ગાયેલું છે, એટલે અદભુત કામ થાય છે. બેકગ્રાઉન્ડ તો બરોબર છે, તો પાર્ટ છે, પરંતુ સોંગ્સ ખરેખર જરૂર છે. રેડિયોનો સૌથી મોટો સપોર્ટ. સો આપણે ભવિષ્યમાં વિચાર કરીએ કે રેડિયો પર આ બધા સોંગ મેઇન સ્ટ્રીમમાં વાગતા હોય એવી અમારી આશા છે, અને તમે લોકો જ છો કે તમે એને પુટઅપ સ્ટ્રોંગલી કરી શકો. યા હેતલ, શ્યોર. અરે તારી વાત બહુ સાચી છે, પણ આપણે આજે ચર્ચા જે ચાર મહાનુભાવો ચારે ચાર ગેસ્ટ જોડે કરીએ તો કદાચ હજી રાતના 10-11 વાગ્યા સુધી 3-4 કલાક જેવા લાઈવ ચલાવવાનું હોય ને તો ચાલી જાય ને, સમય ખૂટે. પણ લાઈવ બંધ થયું નથી. આ લાઈવની અમારી લિમિટ 30-40 મિનિટની હોય છે ને, આપણે ઓલરેડી 1 કલાકથી વાત કરી રહ્યા છે અને પત્તા પત્તા 10-15 મિનિટ થશે એવું મને લાગે છે. પણ લેટ અસ કમ ટુ ધ પોઈન્ટ કે અત્યારનો જે સમય ચાલે છે ને એ કોરોનાની મહામારી છે. આપણે સૌ એક એવા સમયને ભોગવી રહ્યા છે કે એ સમયમાંથી બહાર નીકળતા હજી કેટલો સમય થશે, આ લોકડાઉન કેટલું ચાલશે આપણને ખબર નથી. વાત હતી પહેલા 14-15 એપ્રિલ સુધીની, હવે 30 એપ્રિલ, 1 મે કે 15 મે કે જૂન, આઈ ડોન્ટ નો, કોઈને કંઈ જ ખબર નથી. કોઈ કશું પણ પ્રિડિક્ટ કરી શકે એમ છે નહીં કે આ સમય કેટલો ચાલશે. પણ આ સમયમાં જે લોકો ઘરે છે એ કાં તો હર્ષિલની વાત માને, કાં તો ચેતનની વાત માને, કાં ખુશીની વાત માને, કાં રાહુલની વાત માને. અમે લોકો તો રોજ હું ને અરવિંદ સવાર સાંજ આજ બૂમો પાડીએ છીએ, પણ તમારા ફેન્સ અને આ જીફાના વ્યુઅર્સ જે લોકો આપણી સાથે જોડાયા છે, એ લોકોએ આ લોકડાઉનના દિવસો કેવી રીતે ગાળવા જોઈએ એના માટે તમારો એક મેસેજ હોય તો રાહુલભાઈ શું કહેશો આપ? હું તો એ જ કહી રહ્યો છું કે આ સમય, હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે આપણે જે હાથ ધોઈએ છે રેગ્યુલરલી, હેન્ડવોશની જે પ્રથા છે એ કંઈ હિસ્ટોરિકલી બહુ જૂની પ્રથા નથી. એ એકચ્યુઅલી 150 વર્ષ પહેલા જ એક સર્જને જ્યારે ઓપરેશન કરવા જતો તો એના પહેલા એને હાથ ધોવાનું શરૂ કર્યું, અને એનું જોઈ જોઈને બાકીના બધા ડોક્ટર્સ પણ હાથ ધોવા લાગ્યા, જેથી સર્જરીમાં કંઈક ઇન્ફેક્શન ના લાગે. અને એવી રીતથી આખી દુનિયામાં હેન્ડવોશની પ્રથા આવી. સો આ જે આપણા ઘટના ઘટી રહી છે એનાથી આગળ જતા પણ આપણી બધી હેબિટ ઘણી બધી ચેન્જ થઈ જવાની છે, વધારે હાઇજેનિક થવાની છે. તો મને એવું લાગે છે કે આ સમય ફક્ત ફિઝિકલ હેલ્થ કે ફિઝિકલ હાઇજીન તો આપણને હવે કમ્પલસરી કરવું જ પડે એવું છે, પણ આની સાથે સાથે એક માનસિક ચિંતન કે આ સમય આપણને સારો મળે છે તો એનો સદુપયોગ કરીએ. રેગ્યુલર જે રૂટીન આપણું આવા ટાઈમમાં છે ને, રૂટીન સાચવી રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે હવે હમણાં ઘરે જ છીએ, કશું કામ નથી, તો શેડ્યુલ અસ્તવ્યસ્ત થઈ જાય ને તો એમાં એક વધારે ભાર લાગી શકે છે મગજ પર. સો આઈ વુડ ઓલવેઝ પ્રિફર કે આપણો તમારું રૂટીન મેન્ટેન કરો, ભલે તમે ઘરે જ છો પણ નિયમિત સમય ઉઠો, નિયમિત સમય જમો, થોડું એક્સરસાઇઝ કરતા હો તો એક્સરસાઇઝ કરો. અને વાંચન છે, અને જોવાનું તો આજકાલ એવું છે કે ઓલમોસ્ટ દરેક ઓટીટી પ્લેટફોર્મ પર દરેક અઠવાડિયામાં નવી એક વેબ સિરીઝ કે કશું લોન્ચ થતું જોઈએ છે, તો મનોરંજન તો મળ્યા જ કરે છે. સો એવી રીતથી પોતાની જાતને વ્યસ્ત રાખવાનો એ કરો. અને ન્યૂઝ પર ખાસ કરીને જયારે કોરોનાના જે આંકડા ને બધું બતાવી રહ્યા છે તો એક ટેન્ડન્સી છે કે આમ થોડુંક ડિપ્રેસિવ થઈ જવાય, થોડું બીક લાગે, પેનિક લાગે, પણ એ એટલા પૂરતું જ રાખો જેનાથી તમે અવેર રહો, પણ એ બીક લાગવા માટે નથી, એ તમારા અવેરનેસ માટે જ છે. બિલકુલ સાચી વાત છે. થેન્ક યુ. એક સવાલ પૂછવાનું ભૂલી ગયો. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હેતલ, અરે આ વેબ સિરીઝ ની વાત થઈ એટલે એકદમ યાદ આવ્યું. વ્યાન કરો કે નહીં? પ્રશ્ન પૂછી જ લેવો છે. અરે મને બહુ પ્રશ્નો છે યાર, તું મને પૂછવા દે. બધાના લાઈવ 8 વાગ્યા સુધી ચાલશે, પાછળ બીજું એક લાઈવ છે 9 વાગે. મારા માટે સૌથી મોટું એન્ટરટેનમેન્ટ અત્યારે લોકડાઉનમાં એવું છે,
મારા માટે કે તમારા બધા જેવા મિત્રો સાથે રોજ મને વાતો કરવા મળે છે, બહુ જ મજા આવે છે મને કે હું બધા સાથે વાત કરું છું એક જ જગ્યાએ બેસીને. હું આજે 6 જણા સાથે અલગ અલગ લોકો સાથે વાત કરતો હોઉં, બાકી આવો મોકો તો મળતો નથી. ખુશીને મળવું હોય મારે જેનો ખાલી પ્રીમિયરમાં કેવી રીતે ક્યાંક દેખાતી હોય મળતા હોય, અથવા જીફા વખતે હોય. હર્ષિલને તો રોજ સાંભળવામાં આવતો હોય પણ મળવાનું ઓછું થતું આવી રીતે કોઈ જગ્યાએ. ચેતનભાઈને બધા તો આ શૂટમાં ભેગા થઈ ગયા, એટલે રાહુલભાઈને મળવાનો તો બહુ ઓછો જ મોકો મળતો હોય, એટલે મળી ગયા છે. એટલે આ વેબ સિરીઝની વાત કરીએ એટલે પૂછી લઉં, આ તો તમને પૂછવાનું જ રહી ગયું, એટલે તમારો ક્યારે આમાં કઈ રસ પડ્યો કે નથી હજુ પડ્યો વેબ સિરીઝમાં તમારી ટ્રિપુટીનો? વેબ સિરીઝમાં એક્ચ્યુઅલી રસ છે, પણ વેબ સિરીઝને અનુરૂપ આવે એવો કોઈ સબ્જેક્ટ હમણાં હાલમાં મારી પાસે છે નહીં કે એવું કંઈક. અમને લોકોને કોઈ સારો સબ્જેક્ટ મળે છે તો પણ એવું જ લાગે છે કે અણી ફિલ્મ બનાવીએ, અણી વેબ સિરીઝમાં એ ના કરીએ. પણ એવો કંઈ જયારે વિષય આવશે ત્યારે ચોક્કસ બનાવીશું. ના બરોબર છે, તમે ફિલ્મ જ બનાવો કારણ કે વેબ સિરીઝના એવોર્ડ અમે કરતા નથી, સો પ્લીઝ તમે ફિલ્મ જ બનાવો નહીં તો અમારો લોચો પડશે. થેન્ક યુ વેરી મચ, કીપ કન્ટિન્યુ વિથ ફિલ્મ. હેતલ આપણે ખુશી સાથે આવતા હતા. ખુશી, જે લોકો તમને જોઈ રહ્યા છે, જે તમારા ફેન્સ છે, એ લોકો જે જીફા પર હોય એ લોકો માટે ખાસ આ લોકડાઉન માટે કે લોકડાઉનમાં એમણે કયા સંયમથી કેવી રીતે રહેવું જોઈએ, લોકડાઉન ભલે લેટ ખુલે, વોટ ઇઝ યોર મેસેજ? એ મેસેજ તો આપું જ છું, પણ આ વેબ સિરીઝના પણ તમે એવોર્ડ હવે ચાલુ કરી દો, કેમ કે હું નેક્સ્ટ વેબ સિરીઝ કરું છું ને એમાં બધા ગુજરાતી સારા એક્ટર્સ છે, જેમ કે ઓજસ રાવલ, ભરત ચાવડા, હું પોતે, ડેનિશા, ચેતન દયા, રાગી જાની. એટલે તમારે હવે આ ચાલુ કરી દેવું જોઈએ. મારો મેસેજ હું બધાને આપીશ કે પેનિક થવાની જરૂર નથી, ખોટા ન્યૂઝ અફવાઓ ફેલાવવાની જરૂર નથી. મને ખબર છે બહુ જ ટફ ટાઈમ છે, અને મને તો સૌથી વધારે જે એકલા ફસાઈ ગઈ છે, જે મારા જેવી એક્ટર્સ કે મોડલ્સ છે, જેમ કે ભૂમિ ત્રિવેદી છે, બોમ્બેમાં એકલી છે અત્યારે ફેમિલીથી દૂર, તો બધું કામ કરીને ઘરે એકલી છે. ઘણા બધા એવા ગરીબ લોકો છે જેમને અત્યારે ખાવાનું નથી મળી રહ્યું, એને આપણા જેવા ઇન્ડસ્ટ્રી વાળા લોકો ખાવાનું પહોંચાડી રહ્યા છે. હું બધાને જ કહીશ કે આ ટાઈમ પણ જતો રહેશે. જે થયું સારા માટે થયું છે, આપણા માટે થયું છે. હું એમ કહીશ કે એ લોકોનું વિચારો જે આપણા માટે બહાર અત્યારે જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે, તો એમના માટે બી આપણને ઘરે રહેવું જોઈએ. મારા ફેન્સને અને ફ્રેન્ડ્સને પણ હું કહેવા માંગીશ કે આ સારો ટાઈમ મળ્યો છે, એને યુટિલાઇઝ કરો. તમારી એક્ટિંગ સ્કિલ પર, સ્ક્રિપ્ટ પર કામ કરો. જે પણ તમને ઘરમાં એવું લાગતું હોય કે અત્યાર સુધી મેં નથી કર્યું એ બધું જ કરી નાખો, આ બેસ્ટ ટાઈમ છે. અને હું થેન્ક યુ કહીશ પીએમ મોદી સરને કે એમને જે પણ ડિસિઝન લીધું હશે આપણા બધાના સારા માટે જ લીધું હશે. અને થેન્ક યુ તમને પણ કહીશ કે આજે મને તમારા લાઈવના થ્રુ બધા સાથે જોડવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ. સો કાઇન્ડ ઓફ યુ. ચેતન, તમારો શું મેસેજ? યસ સર, મારો મેસેજ એટલો છે કે તો આ રાહુલે જે વાત કરી એ પ્રમાણે બધાએ પોતાનું રૂટિન સેટ રાખવું અને વાંચો, લખો, કંઈક એવું કરો જે તમે પહેલા ના કર્યું હોય તો તમારો વધારે સારી રીતે ટાઈમ જશે, નવખી જશો એનાથી. તો એ બધું તો કરો જ કરો સાથે. અને બીજું મેસેજની વાત તો એવી છે કે પીએમ મોદી સાહેબે જે કહ્યું છે એ બહુ યોગ્ય જ કહ્યું છે, અને 90% જનતા તો એ વાત માની જ રહી છે, અને હમણાં આપણને જોઈ રહ્યા છે એ લોકો પણ એમાંના જ છે અને બધા લગભગ માને છે આ બધી વાત. અને 10% તો એવા લોકો છે કે જે પીએમ મોદીનું નથી માનતા એ તો મારું એનાથી માનવાના, એટલે એમને કઈ કહેવાનો મતલબ બનતો નથી. એટલે જે સમજદાર જનતા છે એ ઘરે રહેશે, અને મેં જેમ કીધું એમ કે ઇતિહાસમાં જયારે લખાશે ત્યારે એવું કહેવાશે કે ભાઈ આટલા બધા લોકોએ સાથે મળીને બહુ યોગ્ય પગલાઓ લીધા હતા અને એના લીધે આપણે બચી ગયા છીએ અથવા માનવ જાતને હેલ્પ થઈ છે. તો એ કહેવાય અને એનાથી ઊંધું વિરોધ ના લખાય એટલું ધ્યાન રાખજો. બિલકુલ સાચી વાત છે. વિશ્વમાં 300 કરોડ અને ભારતના 130 કરોડ લોકો અત્યારે લોકડાઉનમાં છે, પણ છતાંય છે આરજે હર્ષિલ, એમની આરજેની સ્ટાઇલમાં આમ તો રોજ ઘણા બધા લોકોને તમે મેસેજ આપતા જ હોવ છો, આ તમારું રોજનું કામ છે બેઝિકલી, પણ છતાંય આજે સ્પેશિયલ કઈ ખાસ જીફાના પ્લેટફોર્મ પરથી? મારી પાસે 4-5 લાઈન છે જે મારા દિમાગમાં આવી હતી કે આપણે એક વખત આ ટાઈમને પણ યાદ કરીશું, લોકડાઉનમાં બારીમાંથી બેઠેલા બેસીને જોયેલા સનસેટને યાદ કરીશું, ઘરે રમેલી ગેમ્સને યાદ કરીશું, લોકડાઉનમાં જે રૂમાલ અને માસ્ક પહેરીને આપણે શાકભાજી ને ગ્રોસરી લેવા જઈએ છીએ અને 1 ફૂટ દૂર માણસથી ઉભા રહીએ છીએ એને યાદ કરીશું. પણ આ બધી વસ્તુ લોકડાઉનના દિવસોને યાદ ત્યારે કરીશું આપણે જ્યારે જીવતા રહીશું, અને એની માટે આપણે ઘરમાં રહીશું તો જીવતા રહીશું ને આ બધા દિવસોને આગળના દિવસોમાં યાદ કરીશું. તો આપણી આવનારી દિવાળી સુધરે એવું આપણે કરી શકીએ ઘરમાં બેસીને, એવું હું બધાને પ્રાર્થના કરું છું અને રિક્વેસ્ટ કરું છું.
થેન્ક યુ વેરી મચ. આપ સૌ મિત્રો અમારી સાથે આજે અહીંયા જોડાયા જીફાના પ્લેટફોર્મ ઉપર. આ લાઈવની અંદર આપણે એક કલાકથી વધારે વાત કરી અને ખૂબ મજા પડી. અમને આશા છે કે તમને પણ મજા પડી હશે. જે લોકો જુએ છે એ લોકોને મારે ખાસ કહેવાનું હતું કે જે રીતે રાહુલભાઈએ કીધું કે તમારું એક શિડ્યુલ બનાવેલું રાખો, તમારા શિડ્યુલથી તમે બહાર ના નીકળશો. જે કરો છો એ કદાચ ઘરે રહીને પણ જેટલું શક્ય હોય એટલું કરતા રહેજો. અને વાત સાહેબની માનજો, જે ચેતને કીધું એ પ્રમાણે, જે મોદી સાહેબની વાત નથી માનતા એ મારી વાત ક્યાં માનવાના, પણ ચેતનની વાત માને એવા ઘણા બધા લોકો છે અને ચોક્કસ માને છે. ખુશીએ ખાસ કીધું કે તમારાથી જે શક્ય છે એ તમે મદદ કરો સમાજમાં, જે તમને ઉપરવાળાએ એની કૃપા છે કે તમારી પાસે કંઈક છે તો એ તમારે સમાજમાં આગળ જેને જરૂરિયાત છે એને ક્યાંક ને ક્યાંક મદદ કરવી જોઈએ. અને સૌથી મહત્વની વાત જે હર્ષિલે કરી કે સાહેબ ક્યારેક આ તમે કોકને વાર્તા તરીકે કહેતા હશો કે આવો એક લોકડાઉન હતો જે મેં અનુભવ કર્યો હતો, પણ એ કહેશો ત્યારે કે જ્યારે તમે જીવતા રહેશો, અને જીવતા તો જ રહેશો જો તમે ઘરમાં રહેશો. ઘરે જ રહેજો, લોકડાઉનનો અમલ કરજો, સ્ટે એટ હોમ, સ્ટે સેફ. અમારી સાથે 9 વાગે ફરી આપણે મળીશું. આજે અમારા ખાસ મહેમાનો કેનેડા અને અમેરિકાથી અમારી સાથે જોડાવાના છે, અને આવાને આવા બીજા મહેમાનો જે ફિલ્મી કલાકારો અને ફિલ્મથી છે એ લોકોની સાથે દરરોજ મળીશું, દરરોજ વાત કરીશું જીફાના પેજ પર. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હર્ષિલ, ખુશી, અરવિંદભાઈ, હેતલભાઈ, થેન્ક યુ. હેલો, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. થેન્ક યુ. રાહુલ સાથે હું બહુ રેગ્યુલર વાત કરતો હોઉં છું, તમારા બધા સાથે બહુ નથી વાત. અચ્છા, એટલે તમે અમારા સાથે રેગ્યુલર વાત કરવાનું રાખજો ચેતન. લવ યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. બાય બાય. થેન્ક યુ. બાય બાય.